ॐ शन्नो मित्रस्यं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्र बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्तो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तमलकं च शिष्यं तन्तोटकं वार्तिककार्मण्यान् अस्मद्गुरुं सन्ततमानतोऽस्मि स्मृतपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बालरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेदि मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये यस्य निःश्वसितं वेदाः यो वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वन्दे विद्यातीर्थमहेश्वरम् सदुदीर्घ काल नैरंतर्य सत्कार सेवितो दृढ़ भूमि तो क्या आयु के तत्रस्य तव यत्न अभ्यास है आप अगर है स्थितिमान चित्त निस्थिरता मजनो प्रयत्न करो
अभ्यास करवामां आव्यो एटले के चित्तनी स्थिरता माटे स्थिति माटे प्रशांत वाहिता माटे जे साधनो करवामां आवे छे यमन नियम वगैरे एनु अनुष्ठान करवू एनो नाम अभ्यास। तो प्रश्न करवामां आव्यो के आवो अनुष्ठान आपणे हमणां शुरू कर्युं अने शुरुआतमां तो आ प्रकारनी साधना जे होय पण केवी होय, एक एवी तीव्र तो होय जाय बहु मंद साधना होय। तो अभी हमणां प्रारंभ करेली मंद साधना थी अनादि कालना जे बधा संस्कार छे ए केवी रीते जवाना छे, એ સતુ દીર્ઘ કાળ નિરંતય સત્કાર સેવિતો દૃઢ ભૂમિ। અભ્યાસ અને વૈરાગ્ય એનું જે અનુષ્ઠાન છે એ પણ દીર્ઘ કાળ સુધી નિરંતર અને સત્કારથી આદરથી કરવામાં આવે તો એ દૃઢ ભૂમિને પ્રાપ્ત, એટલે કે મનુષ્ય યોગી દૃઢ ભૂમિ અથવા એટલે એની ભૂમિકા દૃઢ બને। એને ભલેને પ્રયત્ન પ્રારંભમાં અત્યંત મંદ હોય પરંતુ દીર્ઘકાળ એવું કે ભાઈ દિવસે રહેવા માસે રહેવા યોગ સિદ્ધિ માન છે, બસ એક દિવસમાં વેદ શીખી જવો ને એક કેટલા દિવસમાં કેટલાક મહિનામાં કે વર્ષમાં બસ હું સિદ્ધ યોગી બની એસ્તકો બનવાનો નથી, સંવત્સરે વર્ષો સુધી જન્મ ભેરવા અરે અનેક જન્મ સુધી પણ દીર્ઘકાલમ યોગ આસિત આસેવિતવ્ય હે। તો કે વર્ષો સુધી જન્મો જન્મ પણ આ યોગની સારી રીતે સેવન કરવું જોઈએ, અનેક જન્મ સંસિદ્ધ હે તતો વ્યાધિ પરામ ગતિમ, આમ અનેક જન્મથી સિદ્ધિ પ્રાપ્ત કરતા કરતા છેવટે એ પરાગતિને પ્રાપ્ત કરે છે। દીર્ઘકાળ નિરંતર ચિરમ આસે વિમાનો દીર્ઘ કાળ સુધી આપણા યોગનું સેવન કરીએ તો ખરા, પણ વિચ્છિન્ન વિચ્છિન્ન નિરંતર ને પછી અંતરંતર પોણો કલાક સવારે બપોરે એમ કરીને એવું તો કે વિચ્છિન્ન વિચ્છિન્ન સેવ્યતા તરી ઉત્પદ્યમાન નામ। તો ભાઈ યોગ સંસ્કાર જેટલો વખત આપણે સાધના કરીએ અનુષ્ઠાન કરીએ ત્યારે યોગ સંસ્કાર જન્મે ખરા, પરંતુ એની વચ્ચે જો એ સિવાયની બીજી પ્રવૃત્તિઓને એટલે બીજા પ્રકારના વિચારોને બીજી વૃત્તિઓને સ્થાન આપીએ તો એ જ વૃત્તિઓ વળી એ વ્યુત્થાનની વૃત્તિઓ સંસારની વૃત્તિઓ બહિર્મુખ વૃત્તિઓ એટલે અંતર્મુખ વૃત્તિઓ વળી પાછી દબાવી દે અને તો આપણને એનો લાભ ના મળે। અગ્રે ધાવન પશ્ચાત લુપ્યમાન, આગળ વધ્યા કરે પણ પાછળ શું છે ભૂલી જાય, અતેથી એ કોઈ પ્રકારનો વિકાસ ન કરી શકે। આદરેણ તસ્માન નિરંતરમ આસેવિતવ્ય, દીર્ઘકાલમ આસેવિતવ્ય હે નિરંતરમ આસેવિત, ભાષ્યકાર દીર્ઘકાલમ આસેવિત નિરંતરમ આસેવિતવ્ય તો એ સમજાવે છે કે સત્કાર પૂર્વક સત્કાર હે આદર હે ભાઈ સત્કાર પૂર્વક આદરપૂર્વક એકાગ્રતાથી શ્રદ્ધા વીર્ય ઉત્સાહ આ બધાથી તપશ્ચર્ય હોય બ્રહ્મચર્ય હોય શ્રદ્ધા હોય વિદ્યા હોય આ બધાની સાથે સેવન કરવું જોઈએ। ટૂંકમાં જે કે આપણે સાધના કરતા હોઈએ એમાં શ્રદ્ધા હોય એમાં ઉત્સાહ હોય એનું જ્ઞાન પણ હોય આ બધા સાથે આ બધા નામ છે આદર। નિંદર પછી કથાનું શ્રવણ કરતો હોય અને મન તો બીજા છે તેવી રીતે આ કરતો તો હોય યોગી પણ આદર ના હોય એટલે આપણું ચિત્ત કશાકમાં લાગેલું ક્યારે હોય જે વસ્તુ આપણે કરીએ એમાં આપણે આદર હોય, નિંદર પછી ભલી વાર ના આવે કામ તો કરે ભલી વાર ના આવે, ચા બનાવી ભગવાન જાણે કોણ પીએ પછી રસોઈ બનાવી કોણ ખાય એટલે એવું છે છેવટે કશું કામ ઝાડુ વાળો વાળા પણ એમાં એમાં આદર ના હોય તો કામમાં કોઈ ભલી વાર નથી આવતો, કશું કામ કરીએ તેવી આની અંદરમાં ભલી વાર ના આવે જો આદરપૂર્વક સેવન ન કરવામાં આવે તો। અનાદર લય વિક્ષેપ કષાય સુખાસ્વાદાનામ અપરિહાર, યોગની અંદર આદર ના ભાવ એટલે શું, તો કે યોગમાં જે અવરોધ આવે છે લય વિક્ષેપ કષાય રસાસ્વાદ તમસનો રજસનો સત્વના જે આ પ્રકારના અવરોધ આવતા હોય છે અપરિહાર
એમને દૂર કરવાની કોઈ તકલીફ ના લે. ઝાડુ વાળા છે ખરો, પછી દરેક વસ્તુ દૂર કરવાની તકલીફ ના લે. આમ પૂરું કરે એટલે અડધી વસ્તુ રહી જાય, વાસણ માજે ખરાબ અડધા ખરેટા રહી જાય, એવી રીતે આ બધું થયું કરે ખરો. પણ આ બધા જે આ બધા અવરોધો છે દૂર કરવાની કે એવી ખાઈ દરકાર ના કરે. તસ્માત આદરેણ સેવિતવ્ય, માટે અયોગનું સેવન આદરથી કરવું જોઈએ. અભ્યાસ એટલે પ્રયત્ન, પ્રયત્ન એટલે યોગના અંગો છે એનું અનુષ્ઠાન દીર્ઘકાલ નિરંતરીય અને આદર પૂર્વક થવું જોઈએ, સત્કાર થવું જોઈએ. દીર્ઘકાળાદી ત્રૈવિધ્યને સેવિતસ્ય સમાધે, ત્યારે દીર્ઘકાળ નૈરંતર્ય આદરણ સેવિત દૃઢભૂમિ, તો દીર્ઘકાળાદી ત્રૈવિધ્યને દીર્ઘકાળ નૈરંતર્ય અને આદર આ ત્રણેય પ્રકારના વિશેષણ છે અભ્યાસ. એ પ્રકારે સેવન જયારે કરાવે સમાધે દૃઢભૂમિત્વ નામ, તો દૃઢભૂમિ આજે અભ્યાસ છે આ પ્રયત્ન, તો કે દૃઢભૂમિ પ્રાપ્ત કરે. તો એ શું છે દૃઢભૂમિ નામ, દૃઢભૂમિત્વ નામ વિષય સુખ વાસનયા દુઃખ વાસનયા ચાલયતું અશક્યત્વ. પછી વિષયની વાસના આવે જે સામાન્ય સંજોગોમાં આકર્ષણ ઉત્પન્ન કરનારી હોય, કે દુઃખ આવે જે સામાન્ય સંજોગોમાં આપણે વિચલિત કરનારું હોય, એ બધાથી ચાલયતું અશક્યત્વ. કશી વસ્તુ આપણે ચલાયમાન ન કરી શકે. કોઈ પણ વિષયમાં દૃઢભૂમિ એને જ કહેવાય કે હવે ચલિત ના થઈ જાય. ધંધાની અંદર દૃઢભૂમિ એટલે શું, નફો થાય ને ખોટ પણ આવે, ખોટ આવે એટલે છોડી દીધું ને એવું નહીં. તો દૃઢભૂમિ કોને કહેવાય, નફો તો આવ્યો એટલે કે હંમેશા આવે જેવું નથી, ખોટ આવે એટલે હંમેશા આવે એવું નથી, એટલે એમાં ચાલુ છે. આમ જે કઈ વસ્તુ અભ્યાસ શરૂ કર્યો હોય ભણવાનું ગણજે, હંમેશા સુખ દુઃખ આવ્યા જ કરવાના છે, તેથી વસ્તુને આપણે છોડી ચલાયમાન થઈ જઈએ એવું નહીં. બસ મારા બહુ માર્ક્સ આવે બહુ ભણવાની જરૂર નથી એવું નહીં, પહેલો નંબર આવી ગયો એટલે ભણવાની જરૂર નથી એવું પણ નહીં, નપાસ થયો એટલે ઉઠી ગયો એવું પણ નહીં. એટલે કે ચાલ એકદમ અશક્યત્વ, એટલે આ પ્રકારના અવરોધો આવતા હોય છે, પણ એથી ચલાયમાન ન થવું. ટૂંકમાં એ બધા અવરોધો આપણને ચલાયમાન ન કરે એનું નામ છે દૃઢભૂમિત્વ. એનો અર્થ કહેણે બરાબર દૃઢતા પ્રાપ્ત કરી, કશાયની અંદર દૃઢતા પ્રાપ્ત કરવી, એટલે કે રોજ બરોજના આવનારા જે બધા અવરોધો છે આકર્ષણો અને નિષ્ફળતાઓ, સફળતાઓ અને નિષ્ફળતાઓ આ બંને એક વસ્તુ આપણને આપણા પ્રયત્નની પ્રયત્નમાંથી કે સાદર કે સત્કારથી ચલાયમાન ના કરે. તચ્ચ ભગવતા દર્શિતમ, કે દૃઢભૂમિ કોને કહેવાય, યમ લબ્ધવા ચાપરમ લાભમ મન્યતે નાધિકમ તતઃ, જે પ્રાપ્ત કરને એનાથી ચડિયા તો કોઈ લાભ નથી, એ જો લાભ આવે તો લાભ એને ચલાયમાન કેમ ના કરે, અયોગ્ય એને સુખ કેમ ચલાયમાન ના કરે, લાભ કેમ ચલાયમાન ના કરે, પોતે જે સુખ પ્રાપ્ત કરે છોડીને પેલું સુખ એવા કેમ ના જાય, પોતાને જે લાભ મળે એ લાભ છોડીને પેલો લાભની પાછળ કેમ ના જાય. કારણ કે યમ લબ્ધવા ચાપરમ લાભમ મન્યતે નાધિકમ તતઃ, વિષય સુખ વાસના દુઃખ વાસના એવા બંને એટલે બંને કહો કે યોગીને કે લાભ મળે તો પણ એ ચલાયમાન કેમ ના થાય, જાણે છે કે આનાથી ચડિયા તો કોઈ લાભ નથી અને અનુભવ છે, એટલે કોઈ સુખથી પણ ચલાયમાન ના થાય, કારણ કે આનાથી ચડિયા તો કોઈ સુખ નથી, અને માટે કોઈ સુખ જે વિષયનું કે જગતનું એને ચલાયમાન ના કરે. દુઃખ ચલાયમાન થાય કે તો કે યસ્મિન સ્થિતો દુઃખે ગુરુણા આપી વિચારીને દુઃખ વાસના આવા, એટલે સુખની વાસના જ એમને ચાલો બહાર તો છોડો. યોગી તો પોતાના મનની અંદર આ સાધના કરી રહ્યો છે, એટલે દુનિયા સાથે અત્યારે કોઈ વ્યવહાર નથી, એનો વ્યવહાર માત્ર પોતાના ચિત્ત સાથે જ છે, પણ મનમાં વાસનાઓ છે તેથી એ વાસનાઓ જાગૃત થાય. કોઈ સુખની વાસના જાગૃત થાય, યાદ દેવડે કે ઓહો ફલાણી વસ્તુમાં કેવો આનંદ છે, પેલો વિષય મળે પેલું આ મળે કઈ પણ આપણને ભોગ્ય કે ઈચ્છિત વસ્તુ મળે તો કેવો આનંદ આવેલો એ વખતે,
चलो वो करिए इमीजिएटली वासना दल गजन में पूरी जाए सर के भाई आज ऐसे है ना कदा चढ़िया तो भी कोई पन लाभ न थी के सुख ने दिमाग है ये भी सुखनी के लाभनी वासना मन में जन्म है तो भाई ने हमने चलाए मान न करे यस्मिन स्थित अध्रुवभूमित्व अनुवा बीजी वस्तु के ध्रुवभूमि कौन है क्या यस्मिन स्थित जम स्थित था गुरु ना भी दुखे न विचार लेते गुरु एटले वजनदार एटले खूब तो तीव्र तीव्र दुख से ए विचार विचलित तीव्र दुख विचलित कर सकते दुख ए दुखे न विचार लेते दुख पे विचलित कर सकत नहीं सुख में केटलो दृढ़ हे गम्मे तेव दुख आए तो एने ये सुख में विचलित ना करे पोते जे छे ए एटलो बधु अत्यारे इच्छनीय छे एनाथी एटलो संतोष छे ने के कशी वस्तु है ने एने गम्मे तो दुख आवे तो पण एनी सुखनी मात्रा में घटाड़ा करी सके गम्मे तो सुख आवे तो पण एनी सुखनी मात्रा में वृद्धि ना करी सके आओ भगवान कहे छे एटले कहो ने ध्रुवभूमित्वम नाम विषय सुख वासनाया दुख वासनाया चाल शक्यत्व એટલે બરોબર આ પ્રકાર શ્લોક કે સુખવાસના એટલે લાભ દુઃખવાસના એટલે ગુરુનાપે દુઃખે ન વિચાર્ય તે અપર લાભસ્ય અનાધિક્યમ કચ વૃત્તાંતેન વસિષ્ઠ ઉદાજહાર યુગ વાસિષ્ઠમાં અનેક બધા બધા આખ્યાનો આવે ઉપાખ્યાનો અનેક બધી કથા અનેક દૃષ્ટાંત આવે કે સેંકડો એમાં આ કચન ઉપાખ્યાન तो अपर लाभ से अनाधिक्यम अयोग थी तथा लाभ बीजो कोई लाभ आना अधिक नहीं तो इतना माटे आ रीते आदर सत्कार जन्म कि रीते अयोग तो लाभ नहीं चढ़े तो कोई लाभ नहीं आवश्यक ध्यान में राखी हो कि भले हूं जो प्रयत्न करूच प्रयत्न कदाच मैं जल्दी सफलता न आपे आ प्रयत्न में अनेक प्रकार कष्ट रहेलू हो मुख्य कष्ट तो ये अपने सामान्य विषयों माटे जे आकर्षण हो मन ने अपने गम्मे तेम कर संकेली राखव पड़े नियंत्रित करव पड़े एना जोड़व पड़े मुश्किल शुरुआत में घनी पड़े कारण के शुरुआत अंदर तो आ वस्तु का अपने परिणाम आपवानी नहीं तो जो परिणाम आपे छे एने छोड़ीने अपना में लागेला रहेव पड़े घणो समय लागे વચ્ચે બી અંતરાલ અવસ્થા આવે અહીં ત્યાં નહીં સંસારી માણસો સુખી છે કે ચાલ એમને જે ગમે કરે છે કઈક તો સુખ મેળવે યોગી લોકો સુખી છે કારણ કે એમને તો આંતરિક નિષ્ઠા પ્રાપ્ત થયા વચ્ચેના લોકોનું શું પેલામાં રસ નથી પેલું તો આપણે થાય નહીં ને વેદાંત સાંભળ સાંભળ કરીએ કે ભાઈ એ સંસ્પર્શા ભોગા દુઃખ યો ને આ વિષયના જે ભોગ છે દુઃખનું કારણ એ તો આપણે થાય નહીં ભાઈ પેલા અજીત ભાઈ કે સ્વામી જયારે જયારે ટીવી જોવા સ્વામી યાદ આવે કે આ તો મંત્ર ગિલ્ટ ફિલિંગ થાય અંદરથી કે આ તો ના કરવું છે ભાઈ એવું ક્લાસ માં સાંભળ સાંભળ કરે એટલે એનો આપણે રસ ના લઈ શકીએ અહીં તો રસ હજી થયો નથી એટલે આ ઘણો એવો સમય જાય જે વખતે માણસ અંતરાલ અવસ્થામાં હોય તે વખતે પણ આ વિષયોનું જે સામાન્ય સ્વાભાવિક આકર્ષણ હોય એમાંથી મનને મુક્ત રાખીને બળપૂર્વક મનને આમાં જોડવું પડે કશું આપણે શરૂ કરીએ ત્યારે આવું જ થાય જપ કરીએ ત્યારે પણ એવું જ છે ઘણો સંઘર્ષ શરૂઆત ને કે જપ આપણને કોઈ રસ જન્માવતો ના હોય પૂજા કહો જપ કહો કઈ પણ વસ્તુ કહો શરૂ કરીએ ત્યારે આપણને એમાંથી કોઈ આનંદ ના આવતો હોય એ મને તો આનંદ જ જોઈતો હોય એટલે ભગવાને કહ્યું અભ્યાસ એનું તો કામ તે વૈરાગ્ય અભ્યાસ વૈરાગ્ય ની રીતે ચાલી રહી છે એટલે આપણા સ્વામીજી કે ભાઈ વૈરાગ્ય નો અર્થ એ છે કે જે કરવા માંગે એમાં રસ જન્મવો જોઈએ અભ્યાસ કરવો પડે એ પોતાનું દ્રષ્ટાંત આપે કે મને કારેલામાં કોઈ રસ નહોતો કારેલા મને ભાવતા ના હતા પરંતુ જયારે પ્રવચન માટે ગયો દિલ્હીમાં ત્યારે પહેલી સાંજે મને ભિક્ષા માટે બોલાવ્યો ત્યારે ત્યાં કારેલા બનાવ્યા હતા આપણે ભાવે નહીં કારેલા નું ચાલ આપણે જલ્દી પૂરું કરે બાકીનું પછી બધાનો આનંદ લઈએ જલ્દી પૂરા કરે તો ત્યાં આગળ ભિક્ષાવાળ બોલાવેલા એ માતાને એમ થયું કે સ્વામી બહુ ભાવે ફરી મૂકી દે પૂછ્યા વગર મૂકી દે આપણે ત્યાં પછી ત્યાં એવું ના કરે અમે
પૂછી ને મૂકે, મૂકી જ દે કે યાર ભાગે છે, આપડે તો બોલાય નઈ, કાશું બે ખાઈ ગયા એમ, બે ત્રણ ચાર મૂકી દીધા, ત્યાં પૂરું ના થયું પાછું. બીજે દાડે બીજા દાડે વાળો આગલા વાળા ને પૂછે કે સ્વામી શું ભાવે, તો કારલા બહુ ભાવે. આ સમાજ રહેતા થઈ ગયા ચારે બાજુ, જાય કારલા જ કારલા, દસ દિવસ સવાર બપોર સાંજ કારલા ખાવ, ભાવતા થઈ ગયા. અભ્યાસ છે, અભ્યાસ એનું તો કામ થયા. આમ એક વસ્તુ નો અભ્યાસ કરી ત્યારે વરસ જાગ્રત થાય એવું છે, ન થાય ત્યાં સુધી અભ્યાસ કરવો જ જોઈએ. એટલા જ માટે કે દરેક વસ્તુમાં રસ તો રહેલો જ છે, જે તો દુનિયામાં લોકો ના જ કરતા હોત ને. પૂજામાં રસ તો હોવો જ જોઈએ, પાઠમાં રસ હોવો જોઈએ, જપમાં રસ હોવો જોઈએ, પણ આદરથી. પછી આ ક્યારે પૂરું થાય ને શું એવું બધું નહીં, એટલે દીર્ઘકાલ નિરંતરે આદરથી કરવું જોઈએ. અને ન થાય ત્યાં સુધી કર કરો, ત્યારે એમાં જે રહેલો રસ છે ક્યારેક જાગ્રત થાય. એ રસ જાગ્રત થાય પછી આપણો પ્રયત્ન થોડો ઘણો સરળ બને. આપણા ક્લાસ ની અંદર પણ નવો આવે ને, કે છ મહિના તો આવજે, કશી સમજ નહીં પડે તો આવજે છ મહિના. અને છ મહિના બેસે ને સાંભળે એટલે જરૂર, છ મહિના આવે અને સાંભળે જરૂર, કઈ એકાદ વાક્ય ધીમે ધીમે જતું થાય જતું થાય જતા એમ કરતા 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 એટલા મહિના મહિના રસ જાગ્રત થાય. શરો તો ઝોકા ખાતા કરે ઘણું બધું થાય, એટલે પ્રેમ ચાલુ રહે. હવે કેટલાક લોકો હતા ચાલુ જ રહ્યા, આ શરૂઆત બ્રહ્મસૂત્ર એના ક્લાસ થી થાય એટલું વિચાર કરો, ચાલુ રહે. કેટલાય ઝોકા ખાતા કેટલો બધું થયું, પછી ચાલુ ને ચાલુ રહે, અને છેવટે બરોબર દ્રઢ ભૂમિત્વ, પછી એમને કોઈ ચલાયમાન ના કરી શકે એવા થઈ જાય. એટલે અભ્યાસ છે તે આવું છે, એ અભ્યાસ અઘરો છે. કારણ કે આપણું મન તો એ જ કરવા ઈચ્છે જેમાં એને રસ પડતો હોય, એ જ વસ્તુ મન કરવા ઈચ્છે. આમાં રસ ના પડે એટલે વાર વાર ભાગે, જે રસ ત્યાં ભાગે. પ્રેમ કરતા કરતા ચાલુ જ રહે, આમાં જુદું જુદું રસ જાગ્રત થાય તો બીજા રસથી દેહ મુક્ત થાય. રસોપ્યસ છે પરમ દૃષ્ટવા નિવર્તતે, કોઈ પણ ઉતરતી વસ્તુનો રસ, ચઢિયાતી વસ્તુનો રસ પ્રાપ્ત કરીએ ત્યારે ઉતરતી વસ્તુનો રસ ધીમે ધીમે દૂર થાય, મન એમાંથી મુક્ત થાય. આ પ્રકારે જીવનમાં વધારે વધારે ચઢિયાતો રસ પ્રાપ્ત કરવો જ પડે. એનો અભ્યાસ, અભ્યાસ તો કામ વૈરાગ્ય ને, પેલા રસ મળે વૈરાગ્ય કે નહીં એ નહીં જોઈએ. એમાં દોષ દર્શન કરાવી કરાવીને અત્યારથી જે રસ મનને મળે છે એના પ્રત્યે વૈરાગ્ય કે નહીં, ભલે એને અમુક પ્રવૃત્તિમાં રસ છે આનંદ મળે કે નહીં, એને કેટલા દોષ છે, કેટલી કિંમત ચૂકવવી પડે વગેરે વગેરે, એમ કરે અમે મનને એમાંથી નિરુત્સાહ કરીએ અને આ તરફ ઉત્સાહિત કરીએ. આવો બધો બહુ લડાઈ થાય અંદર, સતત સંઘર્ષ થાય, એ કેટલાય સમય સુધી કરવો પડે. એમ કરતા 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 કંઈક રસ જાગૃત થાય. આત્મા રસ સ્વરૂપ છે, એટલે અંતર્મુખ આપણે મનને અંતર્મુખ બનાવીએ તો રસ મળવો જોઈએ. બાહ્ય સ્પર્શેશુ અસક્ત આત્મા વિંદતી આત્મની યત સુખમ, બહારના વિષયમાં જેમ જેમ આસક્તિ મુક્ત થઈએ તેમ તેમ આંતરિક જે સુખ જે પ્રાપ્ત થાય, એ પ્રાપ્ત થાય તો આમાંથી મુક્ત થાય. આમાંથી મુક્ત થાય છે કે આમાંથી મુક્ત થઈ તો પેલું પ્રાપ્ત થાય, અને પ્રાપ્ત ના થાય મુક્ત કેમ થવાય? બહારના રસમાં મુક્ત ક્યારે થવાય? અંદર રસ પ્રાપ્ત થાય ત્યારે. અંદર રસ ક્યારે પ્રાપ્ત થાય? આમાંથી મુક્ત થાય. શું કરવાનું? તો કે અભ્યાસ કર્યા કરો. એટલે અભ્યાસ અને વૈરાગ્ય એમ કરતા 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 અનેક જન્મ સંસિદ્ધ, અનેક જન્મ દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરતા કરતા છેવટે તતો યાતિ પરામ ગતિ, બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન માં પ્રપદ્યતે. બે વાર ભગવાને કહ્યું, છઠ્ઠા અધ્યાયમાં કહ્યું અનેક જન્મ સંસિદ્ધ, દરેક જન્મમાં થોડી થોડી સિદ્ધિ પ્રાપ્ત કરતા કરતા અનેક જન્મમાં એ સંસિદ્ધિ પૂર્ણતા પ્રાપ્ત કરે. બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન માં પ્રપદ્યતે, બહુ જન્મના અંતે દરેક જન્મમાં આ પ્રકારના કલ્યાણના થોડા થોડા સંસ્કારનો સંચય કરતા 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 એ વાસના ધીમે ધીમે દ્રઢ કરતા કરતા બહુનામ જન્મનામ અંતે, ઘણા જન્મના અંતે આ જ્ઞાની મને પ્રાપ્ત કરે છે, જ્ઞાની બને છે.
एक योग ना संदर्भ का योग ज्ञान ना संदर्भ का हाँ अनेक जन्म नि सिद्धि तो कही तो अपर लाभ से अनाधिक्यम अयोग आत्मानंद एना करता योगो लाभ अधिक नहीं एक कच वृंदांत न कचन वृत्तांत से वशिष्ठ ऋषि रामचंद्र ने अवस्तु कही कच कदाचित उत्थाय समादेहे प्रीत मानस एकांते समवाच इदम एवं गदगदया गिरा कच तो अकच नाम व्यक्ति महाभारत में कच नो वृत्तांत आवे छे कदाचित क्या रेख समाधे उत्थाय इस समाधि में से उठो प्रीत मानस प्रसन्न मंच दीर्घ कालीन समाधि में प्रसन्नता अनुभव करने कारण व्युत्थान में मन प्रसन्न है अपने खरेखर सारी ऊँग आई हो जाग्या हो तो मन प्रसन्न हो अपने अपने ताजगी ना अनुभव था कारण के एटला वक्त सुधी आपने प्रसन्नता नो ताजगी नो अनुभव कर्यो छे ए संस्कार लईने उठी लो जेवा प्रकारनी ऊँग एवा प्रकारना संस्कार लईने उठी पण टूंकमां कारण के समाधि ले प्रकारनी ऊँग पण जागृत ऊँग एटला दीर्घ काल सुधी आत्माना ए प्रसन्न आनंद अनुभव करवाना कारणे प्रीत मानस मनी प्रसन्नता सहित ए एनु व्युत्थान जाग्यो कदाचित क्या न्यायवाद से क्या क्या एक न्यायवाद से एकांत इदम एवं समुवाच एकांत महतो अंतरे आ प्रकार वचन ए बोलियो गद गदया गिरा इनी वाणी गदगद आनंद से गदगद छे जेम अर्जुन प्राम घनी वार अपना अहोभाव जन्मे आश्चर्य जन्मे कि आनंद जन्मे दुख थी पण गदगद थई जाय आनंद थी पण गदगद थई जाय गद गदया गिरा कि यो महान सद्भाग्य छे मारो अभी रीते आपणने अत्यंत उपकृतता ने लागणे जारे जन्मे के अमारी कोई योग्यता वगैरह शू मने प्राप्त थई गयो शू मने प्राप्त थयो के यो महान भाग्यशाली हुं छुं आ प्रकारनो आपणे लागे तो आप गदगद थई जईए किम करोमि क्व गच्छामि किम गृह्णामि त्यजामि किम शू करो करवानो कई छे नहीं को गच्छा में क्या जो क्या जवानी जरूर ना थी किम गृणना में शु लव शु पकड़ो किम तेजा में शु छोड़ो कछु उपादेय पण ना थी एटले के एवु कछु ना थी जेनी मारे जरूर होय जे मारे लेवू पड़े एवु कछु ना थी जे मने बोझ रूप होय जे मारे छोड़वू पड़े ए कोई स्थल ना थी एटले कयो ने बीजो बधो लाभ आना करता उतरतो छे अपर लाभ से अनाधिक्यम आम अपने वधारे लाभ लेवा माटे क्यां जईए कई करिए कोई शेना माटे करिए अत्यारे जे स्थिति जाना करता वधारे सुखजनक स्थिति उत्पन्न करवा माटे कई करिए कि करवानी पाछळ हेतु तो शुं एने के छीए ने कदा वधारे सुखी बनीए किम करो मी परंतु करवानी पाछळनो सामान्य प्रेरणा होय कि हुं कंईक सुख प्राप्त करूं एवुं तो छे नहीं तो शुं करो क्व गच्छामि क्या जवानी पाछळ एवुं होय ने अमदावाद में रही कंटाई गया तो चलो आप बीजे क्या जाइए टूक में बीजी जगह जवा मन था चलो तो ऋषि कह जाइए चलो पढ़ाई करना कहीं कहीं कोई गच्छा नहीं एवं जवाने कारण जो लाभ मिलता हो या लाभ करता चढ़िया तो है तो आप जाइए कोई गच्छा में किम गुरुना में कशुक मारे पास न हो एनी मैंने कशाक मैंने खोट सालती हो तो ये वस्तु ने प्राप्त करवा थी मैंने आनंद थाय એવું તો કશું છે નહીં કેમ ગુરુ નામી મારે શું મેળવવું જોઈએ કેમ તેજામી કશું હોય ને બોજ રૂપ હોય કશું હોવાને કારણે આપણને બોજ કે દુઃખ જન્મતો તો આપણે છોડવા માંગીએ શું છે કોઈ વસ્તુમાં દુઃખ તો આપી શકતા નથી તો હું શું છોડું આત્મના પૂરિતમ વિશ્વ જવાનો પ્રશ્ન જ ક્યાં છે ક્યાંથી ક્યાં જવું હું જે નથી ત્યાં જઈ શકાય ને અત્યારે હું આ જગ્યાએ છું અને પેલી જગ્યાએ નથી તો હું ત્યાં જઉં આત્માના પૂરિતમ વિશ્વમ આ સમગ્ર વિશ્વ તો આત્માથી જ પૂરિત છે આત્માથી વ્યાપ્ત છે એટલે કે હું સર્વત્ર છું જઉં ક્યાં અહીંથી ત્યાં ક્યારે જવાય હું ત્યાં ન હોઉં ત્યારે હું તો સર્વત્ર છું છોડવું ક્યારે કે મેળવું ક્યારે કે કરું છું
કરવાનું ક્યારે હોય? કશું અત્યારે નથી એ પ્રકારનું પરિવર્તન થાય ત્યારે. મેળવવાનું ક્યારે હોય? કઈક ન હોય ત્યારે. છોડવાનું ક્યારે હોય? કશું હોય ને બીજી જગ્યાએ ન હોય. આત્માના પૂરતમ વિશ્વમ, સમગ્ર વિશ્વ આત્માથી પૂર્ણ છે. અને તેથી કરવાનું કરવાથી એમાં કઈ વૃદ્ધિ થવાની નથી, ન કરવાથી કઈ ક્ષય થવાનો નથી, ક્યાંક જવાથી કઈ મેળવ. આત્મા સર્વત્ર છે. મહાકલ્પાંબુના યથા મહાકલ્પ, કલ્પની મહાકલ્પ જયારે આવે ત્યારે પ્રકૃતિ લય થઈ જાય ત્યારે પુરાણમાં વર્ણન આવે કેવી સમગ્ર પૃથ્વી જળ બંબાકાર થઈ ગઈ. કેવું જળ? કલ્પા કલ્પનું જળ, ક્યારેક કલ્પનો અગ્નિ, ક્યારેક કલ્પનું જળ. પણ ટૂંકમાં આ જગતનો જયારે લય થાય ત્યારે જેમ કે પૃથ્વી જળ બંબાકાર થઈ ગઈ, જળ સર્વત્ર વ્યાપ્ત થઈ ગયું, તો જેવી રીતે કલ્પને અંતે આ પ્રલયનું જળ સર્વત્ર વ્યાપી જાય તેવી રીતે આત્મા સર્વત્ર વ્યાપ્ત છે. આ જળથી બધું પુરાયેલું છે, ભરાયેલું છે. આત્માથી સમગ્ર વિશ્વ ભરાયેલું છે. તેથી ક્યાં જવું, શું કરવું, શું મેળવવું, શું છોડવું, આ કરવાથી કોઈ વધારે લાભ જ નથી. એ લબ્ધવા ચા પરમ લાભમ મન્યતે નાજીકમ તત, કે કરવાથી, જવાથી, છોડવાથી, બનવાથી જો કઈ વધારે લાભ થતો હોય તો બરોબર છે, એવું કઈ છે નહીં. સબાહ્યાભ્યંતરે દેહે યદ ઉર્ધ્વમ ચ દિક્ષુ ચ ઇદ આત્મા તથેહાત્મા નાસ્ત્યનાત્મવયમ ક્વચિત. આત્મના પૂરિતમ વિશ્વમ, સમગ્ર વિશ્વ આત્માથી પૂર્ણ છે. એટલે શું? એ પોતે જ કહે છે. સબાહ્યાભ્યંતરે દેહે, આ દેહની બહાર અને દેહની અંદર સર્વ આત્મા જ છે. કેવી રીતે આત્મા સર્વ પૂર્ણ છે? પૂર્ણ મદ પૂર્ણ વિધમ, આત્મા હું પણ પૂર્ણ છું, સર્વ પૂર્ણ છે. અધ ઉર્ધ્વમ ચ દિક્ષુ ચ, નીચે ઉપર બધી દિશાઓમાં, ઇત આત્મા તથા ઇહ આત્મા, ત્યાં પણ આત્મા છે, અહીં પણ આત્મા છે. નાસ્તિ અનાત્મમયમ ક્વચિત, કશું જ નથી જે અનાત્મમય હોય. કશી વસ્તુ નથી જે આત્માથી મુક્ત હોય. કહેવા તો અનાત્મા, પણ ત્યાં આત્મા વ્યાપ્ત છે. બધું જ ચૈતન્યથી વ્યાપ્ત છે. અસ્થિ ભાતિ પ્રતિ બધું વ્યાપ્ત જ છે. કારણ કે અસ્થિ ન હોય તો કોઈ હોય ના શકે, ભાતિ ન હોય તો કોઈ ભાસી ના શકે, અને પૂર્ણતા ન હોય તો કશું સંભવી જ ના શકે. પણ અસ્થિ ભાતિ પ્રિય સ્વરૂપ આત્માથી સર્વ ભરપૂર છે. આ તેથી એના સિવાય કશું છે જ નહીં. એટલે કે ચૈતન્ય ઘન એક રસ, અને તેથી શું કરવું, ક્યાં જવું વગેરે. ટૂંકમાં આ પૂર્ણતામાં કે વૃદ્ધિ પણ નથી કે ક્ષય પણ નથી. એશ નિત્યો મહિમા બ્રાહ્મણસ્ય ન વર્ધતે કર્મણાનો કનિયાન. આ બ્રહ્મનો કે બ્રહ્મજ્ઞાનીનો આ નિત્ય મહિમા છે, જે કર્મથી વૃદ્ધિ ન પામે કે ક્ષીણ પણ ન થાય. ન તદસ્તિ ન યત્રાહ, ન તદસ્તિ ન યન્મયી, ન તદસ્તિ ન યત્રાહ, એવું કશું જ નથી જ્યાં હું ન હો. ન દસ્તી નયન મની મય, એવું કશું નથી જે મારામાં ના હોય. એવું કશું નથી જ્યાં હું ના હોઉં, એવું કશું નથી જે મારામાં ના હોય. યસ્ત સર્વાણી ભૂતાની આત્મન્યવાનું પશ્યતી સર્વભૂતેષુ ચ આત્માનમ, તો સર્વાણી ભૂતાની આત્મની પશ્યતી. સર્વભૂતો આત્મામાં જ છે. વેદાંતની પરિભાષા તો આત્મા મધ્યસ્થ છે. ટૂંકમાં જે ના હું કોણ છું, અસ્થિ ભાતી પ્રિય, આ નામ રૂપ જગત છે મારામાં, ટૂંકમાં હું જે દ્વારા પ્રકાશ રહ્યો છું. તેથી એવું કશું જ નથી જે મારામાં ના હોય. હું એટલે અસ્થિ ભાતી પ્રિય, કોઈ નામ રૂપ નથી જે મારામાં ના હોય. કારણ કે હોય જ ના શકે. ન અસ્થિ ન યત્ર અહમ, એવું કોઈ નામ રૂપ જ્યાં હું ના હોઉં, કારણ કે મારા વગર ના સંભાવી શકે. કે મંજત અભિવાંછામી સર્વમ સ્વમિન્મયમ તતમ, કે મંજત અભિવાંછામી, તો અન્ય નામની વસ્તુ જ નથી. આ હું થી અન્ય કશું હોય તો એ ઈચ્છાનો વિષય બને. તેથી આપ્ત કામ આત્મ કામ, એવું કહેવામાં આવ્યું બૃહદારણ્યક ઉપનિષદમાં. અકામ નિષ્કામ આત્મ કામ આપ્ત કામ, જેનામાંથી જે કામના વગરનો છે. કારણ કે કામના જેને છોડીને જતી રહી છે.
कैम आप्त काम यानी बुरी कामनाओं पूर्ण देंगे कैम कारण के कामना ना जो विषय आत्मा बनेगा तो वहां कोई कामना ना विषय न रहे किम अन्यत अभिवांछामी अन्यत हूं कहता अन्य कशु है तो यहां तो इच्छा ना विषय बने कोई वस्तु इच्छा ना विषय क्या रहे बने जारे मारा करता भिन्न हो अनिच्छनीय हो मारा करता भिन्न कशु तो शु इच्छा करो किमिच्छन कस्य काम आये शरीरम अनुसंजोरे कई वस्तु इच्छा करे कौन इच्छा करना रो छे इच्छा करने को विषय न रखा के सर्व आत्मा छे इच्छा करना को न रखा के अयम अस्मीति पुरुष आत्मानम चेत विजानियात हूँ ब्रह्म से प्रकार ज्ञान जा रहे तेरे इच्छा करना रो न रहो इच्छा न कोई विषय बना रहे सर्वम समिन्मयम ततम तो क्या सर्व जैसे समिन्मयम समिन समिद तो क्या चैतन्यमय ज्ञानमय छे ततम एने वड़े व्याप्त छे स्वार ब्रह्मा मलाम्बोधे फेना सर्वे कुलाचराः चिदादित्य महातेजो गुरुतृष्णाः जगत्श्रियः श्रियः स्वार ब्रह्मा मलाम बोधे स्वार एटले एकदम निस्सीम विस्तृत सारे बाजू व्याप्त अमाप निस्सीम अफाट ब्रह्म अमल अम्बोधे अम्बोधे ले समुद्र अमल आ ब्रह्म केवू छे तो के निर्मल समुद्र समान छे केवू समुद्र निस्सीम के अफाट निस्सीम निर्मल समुद्र समान जे ब्रह्म छे एमा कोला चरा फेना तो पर्वतो शू छे ये तो बदा एनु फीण छे तो के निस्सीम निर्मल ब्रह्म रूपी समुद्र मां आ पर्वतो शू छे एना फीण समान छे जगश्रीय आ जगत ने जे शोभा छे जगत ने रचना छे अत्यंत सुंदर जगत जैसे संसार जैसे केवू छे चिदा आदित्य महातेजो मृगतृष्णा चित आदित्य चिद्रूपी चिद्रूपी सूर्य छे सच्चिदानंद सूर्य छे महातेज छे एनी मृग तृष्णा एमां झांझवा सूर्य जारे होय त्यारे झांझवानो जळ देखाय ने तेवी रीते परमात्मा सूर्यमां चैतन्य सूर्यमां देखाय तो आ जगत शू छे झांझवानो जळ छे आ तो कहू के हूं कशु एवं नथी जे करवानो रह्यो होय क्यारे करवानो रह्यो होय જયારે સુખમાં વધારો થઈ શકે કશી વસ્તુ એને જ કહ્યું અપર લાભ અનાધિક્યમ બીજું કોઈ લાભ આને ચડી જતો નથી યન લબ્ધવા ચા અપરમ લાભ મન્યતે ન અધિકમ તતઃ જે લાભ પ્રાપ્ત કરીને બીજો કોઈ લાભ અને ચડી જતો નથી એ જાણે છે જુએ છે કોઈ બીજો લાભ અને ચડી જતો નથી એ જે વાક્ય એ જે પંક્તિ છે એ આ શ્લોકમાં સમજાવે યસ્મિન સ્થિતો દુઃખેન ગુરુના ભી વિચાર્યતે પણ જેમ અનિષ્ટ થયેલો કોઈ અત્યંત મહાન દુઃખ તીવ્ર દુઃખથી પણ વિચલિત થતો નથી એ માટે બીજું કહે છે ગુરુ દુઃખેના ભી અવિચાર્યત્વમ વજનદાર દુઃખ તીવ્ર દુઃખથી પણ વિચલિત ન હોય અથવા પણ શિખિત ધ્વજસ્ય વત્સરત્ર સમાજ વૃત્તાંતેન ઉદાજહાર અવશિષ્ટ વશિષ્ઠ ઋષિ બીજું પાછું ઉપાખ્ય શિખિત ધ્વજ વત્સત્ર સમાધિ ત્રણ વર્ષની સમાધિ એક બે દિવસ ભણી ત્રણ વર્ષની સમાધિ શિખિત ધ્વજ નામના રાજા એ ત્રણ વર્ષની સમાધિ એનો વૃત્તાંત તો શિખિત ધ્વજ નામના રાજાની ત્રણ વર્ષની સમાધિના વૃત્તાંતથી વશિષ્ઠ ઋષિએ આ બતાવ્યું કે ગુરુ દુઃખે ના વિચાર્યત્વ કેવી રીતે એ સમાધિમાં રહે રાજા શિખિત ધ્વજ અત્યંત મહાન દુઃખથી તીવ્ર દુઃખથી પણ વિચલિત ન થયો દુઃખને વિચલિત ન કરી શક્યું એ વર્ણન વશિષ્ઠ ઋષિ આ શિખિત ધ્વજના દ્રષ્ટાંતથી કહે છે નિર્વિકલ્પ સમાધિસ્થમ તત્રા પશ્યન મહીપતિમ નિર્વિકલ્પ સમાધિસ્થમ મહીપતિ ચુડાલા નામની રાણી છે એનો પતિ છે શિખિત ધ્વજ એને જોયું કે
निर्विकल्प समाधिस्थम मारोपति त्रण वर्ष सुधी निर्विकल्प समाधि तत्र पश्यत मही मही राजा पोतानो राजा पति जैसे जे राजा छे ए त्रण वर्ष सुधी निर्विकल्प समाधि में स्थित छे। एवं आ चुड़ाला है जो चलो भाई जगाड़ो भाई राजानम तावदे तस्मात बोधयामी परात पदात राजा परम पद में स्थित छे मारो पति परम पद में स्थित छे बोधयामी ए तस्मात परम पदात बोधयामी आ राजा ने पोताना परम पद में थी हूँ जगाड़ीश व्युत्थित करीश विचलित करीश। तो क्या विचलित करू दुख थी आम राजे परम पद में स्थित छे एने एमांथी विचलित करवा एनी पत्नी चुड़ालाए अनेक प्रयत्न कर्या। केवा प्रयत्न कर्या एने दुख उत्पन्न करवाना। इति संचिंत्य चुड़ाला सिंहनादम चकारसा ए पण बधी सिद्धि वाली स्त्री होवी जोईए माणे एने सिंहनाद कर्यो सा सिंहनादम चकार आ प्रकार विचार ने ए चुड़ालाए सिंहनाद कर्यो सिंहनी गर्जना करी ए केवो वनेचर भय प्रदम सिंहनादम वनना बीजा प्राणियों ने भय उत्पन्न करे ए प्रकार नो सिंहनाद एने कर्यो। भूयो भूय एक वार ने अनेक वार वारंवार ए प्रकार नो सिंहनाद कर्यो जेनाथी त्यां त्यां वनना प्राणियों माणसो ने वात ज वनना प्राणियों ध्रुजी जाए एमना हाजा गगड़ी जाए ए प्रकार नो सिंहनाद एने वारंवार कर्यो। प्रभु अग्र आ प्रभु नी समक्ष राजा जे समाधिस्थ छे ए प्रभु जे समर्थ छे एनी समक्ष एनी पत्नी चुड़ाला रीते वारंवार सिंहनाद कर्यो जे वनना प्राणियों ने पण भय पमाड़ना छे। न चथाल राम हे राम न चथाल नादेन तेन स न चचाल परंतु सिंहनाद दीपाण आ राजा चलायमान न थयो। भूयो गुह कृतेना भी तो वारंवार करेला करेलो सिंहनाद पण आ राजा ने एनी समाधि के परम पद में जे निष्ठा छे ने चलायमान एटले के सुख में एटलो निष्ठ छे एनो अर्थ एवो थयो के सिंहनाद दुख उत्पन्न करे पण एवा सुख में एवो निष्ठ छे के आ दुख पण एनी सामे काई ज नथी एटले ए परम आनंद अनंत आनंद छे एनो कोई दुख पण काई ज नथी ने। आ समुद्र जगत ने बधी ज सुंदरता छे ए पण जारे झांझवा जेवा समान होय आपणो पहाड़ो नी महानता होय ए पण जाने फीण समान होय एवा आनंद समुद्र मां निष्ठ होय तो दुख बीजा फीण समान तरंगो समान छे। तो आनंद रूपी समुद्र मां निष्ठ छे एवा राजा माटे आ सामान्य संजोग महान दुख छे ए पण कोई तरंग समान छे। भूयो भूय कृतेनापी આવું કરવા છતાં પણ જયારે દુઃખ એને વિચલિત ન કર્યો સાતમ વ્યસાલયત અત્યારે એને હલાવે જોરથી એટલે હવે એને મળે છે આટલો બધો સિંહનાદ તો પહોંચી જ ના શક્યો એ તો પોતાનો એટલો બધો અંદર અંદર ગરકી ગયેલો છે નિમગ્ન થઈ ગયો છે કે આવો સિંહનાદ હોવા છતાં પણ ટૂંકમાં ઇન્દ્રિયના સ્તર પણ જે કોઈ પ્રકારના આવો વિક્ષેપ હોય કે ખલેલ હોય એને પહોંચતી જ નથી। ઘણા લોકો એવું ઊંઘે એવી ઊંઘ ગાઢ નિદ્રામાં હોય કે નગારા વગર તો કયું થાય નહીં કશું જ ના થાય બધાને એવો અનુભવ હશે ક્યારેક ક્યારેક થઈ ગયો હશે ટૂંકમાં એટલે એવા ઊંઘે તો બહાર ગયા લોકો આપણે અંદર સુઈ ગયા હોય એને બંધ કરીને સુઈ ગયા કે જા ભાઈ અમે આવે ત્યારે તમે જગાડી જાગે કોણ બેલ કેટલા વગાડ્યા ને ધમાલ તો કેટલું બધું કર્યું પરંતુ જાગે જ કોણ એટલે પછી કેમ જગાડવા પ્રશ્ન થઈ આખી રાત બહાર રહેવું પડે લોકોને ટેલિફોન કરો ગમે તે કરો કશી વસ્તુ જાગે ભાગે નહીં તેવી રીતે આ તો આપણે નિદ્રા આવી છે ફાઈવી નિદ્રામાં છે કે આવા સિંહનાદથી પણ ના જાગ્યો જેને બીજા બધા ગગડી જાય ધ્રુજી જાય સિંહનાદને પહોંચ્યો જ નહીં ત્યાં હલાવ્યો અને હલાવવાનું ક્યાં પહોંચવાનું હતું સાતમ બેસાલેત ત્યાર પછી રાણી એને જોર જોરથી હલાવ્યો ચાલી તર પાંચ ધોપી એને હલાવ્યો એને ફેંક્યો પાંચ ચાલી તહ આમથી આમ હલાવ્યો અને તમે પછી ફેંક્યો અભી એ છે
तदानो बुबुधे बुध तपणे बुध बुद्धिमान ज्ञानी जो महापुरुष है न बुबुधे छतापणे जाग्यो नहीं। એટલે આનંદથી ચડ્યા તો કોઈ આનંદ નથી, અને આનંદની માત્રા એવી છે કે કોઈ પ્રકારનો દુઃખ એ આનંદમાં કોઈ પ્રકારનો વિક્ષેપ ઉત્પન્ન કરી શકતો નથી। આમાં એટલે કહ્યું કે ભાઈ કેવી દૃઢતા, આમ એની સ્થિરતા કેવી છે અહીંયા કહેવામાં આવ્યું દૃઢ ભૂમિ, અને ભૂમિ કે દૃઢતા સ્થિર, ભૂમિ શબ્દ કહે છે, ભૂમિ એટલે ભૂમિકા પણ ખરી, પણ ભૂમિ જેમ દૃઢ હોય ને પૃથ્વી તેવી જાતની દ્રઢતા કેવી હોય એનું આવી રીતે ડ્રામેટિકલી ટૂંકમાં ચમત્કારિક રીતે વર્ણન કરવામાં આવ્યું કે એનાથી ચડિયા તો કોઈ લાભ નથી, અને એ દ્રઢતા એવી છે કે કોઈ પ્રકારનું દુઃખ એને બધું વિચલિત કરી શકતો નથી। પ્રહલાદ વૃત્તાંતેના આપી એ તદેવ ઉદાજહાર, પ્રહલાદના વૃત્તાંતથી પણ એ જ કહેવામાં આવ્યું કે કેવી રીતે એ પોતાની દ્રઢતામાંથી સ્થિતિમાંથી ચલાયમાન થતો નથી। તો પ્રહલાદનું પણ ઉપાખ્યાન બધી જગ્યાએ જુદું હોય, પાછું ભાગવતમાં એક પ્રકારનું હોય, આ બધા યોગ વાસિષ્ઠમાં પ્રહલાદનું પણ જે વર્ણન હશે એ ત્યાંની રીતનું હોય, એટલે કહે છે એથી સંચિંતયન એવ પ્રહલાદ પરવીર, ત્યાં પ્રહલાદ જુદા પ્રકારનો છે, યોગી છે, શ્રીમદ ભાગવત કહેવાય છે ભાન ભક્ત છે, ત્યાં કહેવાય છે યોગી છે, પરવીર પરમ વીરોને પણ ખરેખર એમને પરાજિત કરનાર, એમનો પણ વધ કરનાર પ્રહલાદ છે એવું। હવે આનો જ પ્રહલાદ છે કે બીજો પણ આનો જ છે, એકનો એક જ પ્રહલાદ છે, એ સંચિંતન આ પ્રકારનું ચિંતન કરીને પ્રહલાદ નિર્વિકલ્પ પરાનંદ સમાધિ સમુપાય, ભાગવતમાં એવું જ છે ગુરુના પણ દુઃખેન વિચાર લેતે, ખૂબ દુઃખનું વર્ણન કરવામાં આવ્યું છે, એટલે આના કરતા વધારે દુઃખ, પહાડથી ફેંકી દેવામાં આવ્યો, સાપ એને ડંખ્યા, જળમાં ડૂબાડી દો, અરે હાથી તો એના પર ચાલી ગયા, એટલે ગુરુના આપીને વિચાર તો પણ એને કઈ થયું જ નહીં। પણ અહીંયા પણ કહે છે એ પ્રમાણે નિર્વિકલ્પ પરાનંદ સમાધિ સમુપાય, ત્યાં તો એને કોઈ પ્રયત્ન સમાધિમાં જ રહેતો હતો, એ ભગવાનને ટૂંકમાં સ્મરણની અંદર પ્રહલાદ છે એ સ્મરણ સ્મરણ ભક્તિ જે છે એમાં દ્રઢતા એની, નિર્વિકલ્પ પરાનંદ સમાધિ, માત્ર નિર્વિકલ્પ પરાનંદ પરમ આનંદ જેમાં છે એવી નિર્વિકલ્પ એટલે ભોગતા અને ભોગ્ય પ્રકારના વિકલ્પને રહિતની સમાધિ, જે તો એને કઈક પોતાની સમાનતા એવા ભોગતા પણ સમાનતા નથી, સમુપાય આ પ્રકારે સમાધિ પ્રાપ્ત કરી, સમ્યક ઉપર સારી રીતે સમાધિને પ્રાપ્ત કરી। નિર્વિકલ્પ સમાધિસ્થ ચિત્રાર્પિત એવ અબભવ, એ પ્રહલાદ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત કેવો બની ગયો, ચિત્રાર્પિત, આમ ચિત્ર હોય બની ગયો, એટલે સ્થિરતા કયા પ્રકારની, ચિત્રમાં કશું હોય કેવું સ્થિર હોય હાલે ચાલે છે ને, પ્રહલાદ પણ એ પ્રકારે ચિત્રાર્પિત, તેને ચિત્રમાં એને આલોક્ય ના હોય એ પ્રકારનો બની ગયો, અબભવ એવો બની ગયો। પંચ વર્ષ સહસ્રાણી, કેટલા વર્ષો, 5000 વર્ષ, 5000 વર્ષ, પીનાંગ અષ્ટ અતિષ્ઠત એક દૃક, પંચ વર્ષ સહસ્રાણી એક દૃક અતિષ્ઠત, 5000 વર્ષ એક દ્રષ્ટિ ધરાવનારો, કેવી દ્રષ્ટિ, અહીં તો આત્મદ્રષ્ટિ, ભાગવત માં તો ભગવાન અહીંયા પણ એવું જ હશે, એક દ્રષ્ટિ, એની દ્રષ્ટિમાં એકમાત્ર ટૂંકમાં જે ધ્યેય વિષય છે એ દ્રષ્ટિ તો ખરી, આત્મદૃષ્ટિ કે ભગવત દ્રષ્ટિ, એક દૃક એક દૃષ્ટિ ધરાવનાર અતિષ્ઠત, આ પ્રકારે ટૂંકમાં એક પરમાત્મામાં જ નિષ્ઠ, 5000 વર્ષ સુધી એ પરમાત્મામાં જ નિષ્ઠ રહ્યો, પીનાંગ એ પણ જોવા જેવું છે, દૃષ્ટ પુષ્ટંગ વાળો,
5000 वर्ष सुधी आ प्रकारे समाधि में रहवा छता पण रुष्ट पुष्ट अंग वाला रहा, એટલે એના શરીરને બધું પોષણ મળી રહેતું હોય છે. કશું બંધ જ, શ્વાસોશ્વાસ બધું બંધ હોય યોગીનો, હવે શ્વાસ ના ચાલતો. ટૂંકમાં એમ કહે છે કે યોગીને એ સ્થિતિમાં રહેવા માટે લગભગ નહીં જેવી શક્તિ જોઈએ, એટલે એના દેહમાં કોઈ પ્રકારનું પરિવર્તન થતું નથી. જે છે તેવું તેવું જ રહે, કોઈ બાકી પરિવર્તન થાય એની ઉંમર વધે નહીં, વાળ કશું વધે નહીં ઘટે નહીં, એવો ને એવો જ રહે. તો શરીરને કોણ ચલાવે? દેહને ચલાવવા માટે અત્યંત સૂક્ષ્મ જે શક્તિ જોઈએ. આ શ્વાસ ન ચાલતો હોય પણ સૂક્ષ્મ શ્વાસ ચાલતો હોય, એટલે એની જે પેલી સુષુમ નાડી જે છે એ જાગૃત થઈ હોય ત્યાંથી જે શ્વાસોશ્વાસ ચાલતો હોય, એટલે નીચેનો જે મૂળાધારની અંદરનું એક છિદ્ર જે એ ત્યાં ખુલે, એમાંથી શ્વાસ સુષુમ નાડી દ્વારા એને પ્રાપ્ત થાય. બસ એ દ્વારા જે એને પ્રાણવાયુ મળતો હોય એના દેહને ચલાવવાનો પૂરતો છે. કઈ ને કોઈ શક્તિ કઈ જોઈતું જ નથી. દેહની બધી પ્રક્રિયાઓ શાંત થઈ ગઈ, મરી નથી ગઈ, શાંત થઈ ગઈ છે. અંતે એની હતો એવો નવો જ રહ્યો. જયારે સમાજ પર હૃષ્ટ પુષ્ટ હશે 5000 વર્ષ સુધી હૃષ્ટ પુષ્ટ રહ્યો, ત્યારે ભગવાન ભાઈ આખી દુનિયામાં તકલીફ થઈ ગઈ. દેવતાઓને બધા લોકો ધ્રુવની સમાધિ જે 6 મહિનાની અંદર એ આખી દુનિયા સંતપ્ત થઈ ગઈ, દેવતાઓ સંતપ્ત થઈ ગયા. ભગવાન પાસે કહ્યા કે કરો ને તમે બળી જઈશું. તો કે આનું તપશ્ચર્યા એવી તો તીવ્ર છે કે આખું જગત સંતપ્ત થઈ ગયું. ત્યારે ભગવાન ત્યાં આવ્યા એ જગાડ્યા, જાગે નહીં એટલે ભગવાને તો એને ભગવાન એને એને વિક્ષિપ્ત કરીને સમાધિમાંથી, એની તો સમાધિ હતી એક અદ્રક. આ ધ્રુવ જ હતો એના ભગવાન, એ માત્ર ભગવાન નારાયણ ચતુર્ભુજ સ્વરૂપ છે, એના ધ્યાનમાં જ માત્ર મગ્ન સંપૂર્ણ હતો. ભગવાને શું કર્યું? એક ક્ષણ માટે નીકળી ગયા એના ધ્યાનમાંથી, એટલે એના ધ્યાનમાં વિક્ષિપ્ત થઈ ગયા. જેમ શિવજીની સમાધિ હતી ને, કામદેવ શું એક ક્ષણ માટે કામ વાસના જેમ એક ક્ષણ માટે એમ વિક્ષિપ્ત થઈ ગયા, એટલે એ ગુસ્સે થઈ ગયા કે કોણ છે આ બનાવે ખલ પહોંચાડનારો, આમ જોઈને ભાઈને ભસ્મ થઈ ગયો. આ તો ભક્ત છે ને, ભસ્મ ભસ્મ ના થાય પણ છતાં વિક્ષિપ્ત થઈ ગયો. એટલે આંખ ખુલી ત્યારે પણ એના નસીબે પેલા અમને કામ દેવાને ભગવાન દેખાય, એટલો ફેરે છે. ટૂંકમાં આ ધ્રુવની જયારે સમાધિ ખુલી ત્યારે સામે કોણ છે? સ્વયં ભગવાન અંદરથી બહાર આવી ગયા. અંદર તો હતા જ, બહાર ઉપસ્થિત થયા. અને એ તો સ્તબ્ધ થઈ ગયો, પછી આનંદમાં સ્તબ્ધ થઈ ગયો. એની વાણી તો કેવી થઈ ગઈ? તો કે કઈ બોલી જ ના શકે. ત્યારે ભગવાન ભાઈ શંખથી સ્પર્શ કર્યા ગાલને, એટલે એની વાણી જાગૃતિ. જો અંતઃ પ્રવેશ મવાચ મમ સંજીવ અખિલ અખિલ શક્તિ અખિલ શક્તિ રસ્વધામના, પોતાના તેજથી જેને મારામાં પ્રવેશ કરીને મારી વાણીને જાગૃત કરી. મહાત્મન સંપ્રબુદ્ધસ્વ ઇતિ એવમ વિષ્ણુ ઉદાહરત. 5000 સમાધિ પછી ભગવાન વિષ્ણુ ત્યાં આગળ સ્વયં પ્રગટ થયા અને કહ્યું, હે મહાત્મન સંપ્રબુદ્ધસ્વ જાગ. વિષ્ણુ ઉદાહરત, વિષ્ણુ ભગવાન બોલ્યા અને શું? પાંચજન્યમ પ્રદધમઉ છે ધ્વનયન કકુભામ ગણમ. પોતાનો પાંચજન્ય જે શંખ છે એનો ધ્વનિ કર્યો. પ્રદધમઉ શંખ એમણે ફૂંક્યો. કકુભામ ગણમ ધનયન ધ્વનયન, કકુભ એટલે દિશાઓ, આ બધી દિશાઓ જે છે એની ગાજી ઉઠી, એવા પાંચજન્ય શંખથી શંખ ફૂંક્યો ભગવાને. હવે ચુડાલાની વાત જુદી ને ભગવાનની વાત જુદી. ચુડાલે સિંહનાદ કર્યો, પેલા કશું ના દેવ, ભગવાનનો શંખ નાદ છે ને. મહતા તેના શબ્દેને વૈષ્ણવ પ્રાણ જન્મના, ભગવાન વિષ્ણુના પ્રાણમાંથી જન્મેલો આજે મહાન શબ્દ છે, મહાન ધ્વનિ છે. બહુ સંપ્રબુદ્ધાત્મા, અત્યારે પ્રહલાદજી છે એ સંપ્રબુદ્ધાત્મા બહુ, તો એ જાગી ગયા. જે જાગી ગયા છે એવા બન્યા, ટૂંકમાં એ મહાન ધ્વનિથી પ્રહલાદજી જાગી ગયા. દાનવેશ છે તો દાનવો નહીં છે, દાનવ રાજા પ્રહલાદજી છે. શનૈ શનૈ સંપ્રબુદ્ધાત્મા બહુ, એ ધીમે 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 ધીમે
પોતાની સમાધિમાંથી જાગૃત થયા. એટલે કહેવામાં આવ્યું કે કેવી રીતે મહાન સુખ હોય, મહા કશી વસ્તુ કેવી રીતે અને વિચલિત નથી કરતી. આ યોગ યોગ યોગી લોકોની આ પ્રકારની કલ્પના ક્યાં પ્રકારનું ધ્યેય એમનું છે. વેદાંતિ લોકોને આવું પસંદ ના હોય, જડતા થઈ ગયો વગેરે વગેરે, પણ એટલે આનંદમાં મગ્નતા કઈ કક્ષાની હોય, એટલે ચિત્તનો નિરોધ કઈ કક્ષા સુધી પ્રાપ્ત કરી શકાય, અને દૃઢ ભૂમિ અભ્યાસ વૈરાગ્યાભ્યામ આમ અમિત અભ્યાસથી કયા પ્રકારની દૃઢ ભૂમિત્વ પ્રાપ્ત કરે. ભગવાન વર્ણન કર્યું ને, યન લબ્ધવા ચા પરમ લાભ મન્યતે ના અધિકમ તદઃ યસ્મિન સ્થિતવાન દુઃખેન ગુણાવે. શંકરાચાર્ય મારે કહ્યું, શસ્ત્રપાતાદિના શસ્ત્રપાત વગેરે થાય એવા પ્રકારના તીવ્ર દુઃખથી પણ જે વિચલિત થતો નથી. વાંચ્યું હશે આ બધું, જાણતા હશે ગમે તમે, ટૂંકમાં એ સ્વીકારતા છે. એ જયારે એવું લખે કે શસ્ત્રપાત વગેરેના તીવ્ર દુઃખથી પણ વિચલિત થતો નથી, તો એ સ્વીકારતા છે ક્યાં પ્રકારની દૃઢ નિષ્ઠા હોય. એવમ વીત હવ્યાદિના આપી સમાધિ ઉદાહરણીય. આ પ્રકારે વીત હવ્યની સમાધિ છે એ પણ ઉદાહરણ રૂપે તમે જોઈ શકો. વીત હવ્યનું ઉપાખ્યાન એ ઉપશમ પ્રકરણ ની અંદર છે. યોગના રહસ્યને જાણનારા તે પરમ ભાગ્યશાળી મુનિ. વીત હવ્ય મહાન મેઘ ચારે તરફ ફેલાઈ જવાના અવાજથી શું થયું, તો અત્યંત ભાગ્યશાળી મુનિ છે વીતહવ્ય. કયા પ્રકારના બધા વિક્ષેપો આવ્યા, મહાન મેઘ ચારે તરફ ફેલાઈ જવાના અવાજથી, વરસાદની ધારાઓના પડવાના અવાજથી, શિકારના સમયે આવેલા સમીપસ્થ પ્રદેશમાં સામંતોના મતવાલા હાથીઓની ગર્જનાઓથી. એટલે સામંતો બધા હોય, શિકાર કરવા આવે, એ હાથી પર બેસીને આવે, અને હાથીનો જે મદ જરતો હોય ત્યારે તો હાથી ચિત્કાર કરે, ભલ ભલા લોકો થથરી જાય. તો આવી રીતે નજીકના પ્રદેશમાં રહેલા સામંતો જે મતવાળા હાથી ઉપર આવેલા શિકાર કરવા માટે એને હાથીઓની ગર્જના આવતી, પક્ષીઓ વાનરોના અવાજોથી, જંગલના હાથીઓના પરસ્પર સંગઠનથી, હાથીઓ લડે અંદર અંદર ત્યારે જે જન્મતા અવ્યક્ત શબ્દોથી, સિંહોની ક્રોધપૂર્વકની ગર્જનાઓથી, ઝરણાના દિવ્યવ્યાપી ધ્વનિથી. એ સ્થૂળ અને સૂક્ષ્મ બંને પ્રકારના ધ્વનિ છે. સ્થૂળ ધ્વનિ ના પહોંચે, સૂક્ષ્મ ધ્વનિ પહોંચે છે કે નહીં. ભયંકર વજ્રપાતોથી, મનુષ્યના ઘેરા કોલાહલોથી, પ્રમત્ત ગેંડાઓના ભયંકર અવાજોથી, ભૂકંપ દ્વારા છિન્ન ભિન્ન થયેલા પર્વત તટોના અફવાથી, વનદાહ સમયે અગ્નિના સંયોગ ધાવાનળ અગ્નિના સંયોગ અને તેને ઉત્પન્ન થયેલા શબ્દોથી, જળ પ્રવાહથી ઘવાયેલા પશુવાદીના અફળાવાથી, અને ગર્જનાઓથી, મોટા મોટા પર્વત તટોના આઘાતોથી, માટીમાં મળેલી જળની શીતળતાથી, તથા અગ્નિ જેવા કર્કશ ગ્રીષ્મ આદિના તાપોથી પણ એટલા સમય સુધી સમાધિમાંથી જાગ્યા નહીં. વીતહવ્ય એટલે કહે છે વશિષ્ઠ શ્રી રામજી, પ્રયોજન વગર કેવો પોતાની ઈચ્છા અનુસાર સમય વીતતા અને જળમાં તરંગોની જેમ એક પછી એક એમ અનેક વાર વર્ષાઓ વરસતા, આવું થયા જ કર્યું. એટલે વર્ષાઓ તો વરસાદ તો વરસતા ગયા દર વર્ષે, થોડા જ સમયમાં ઉક્ત પર્વતની કંદરામાં, આ છે તો પર્વતની ગુફામાં, વર્ષાના ઓગથી પ્રાપ્ત થયેલો કીચડ, પાણી એટલું ભરાઈ જાય કે છેવટે પેલી ગુફામાં પેસી જાય, એટલે બધા પાણી જાય, કીચડો પેસી જાય. તો વર્ષાના ઓગથી પ્રાપ્ત થયેલા કીચડે આ મહામુનિને પૃથ્વીની અંદર અર્થાત ભૂગર્ભમાં પ્રવેશિત કરેલા, ચારે બાજુ કીચડ છવાઈ ગયો,
हृदय से ये पृथ्वी अंदर जहां समय गया है। वर्षाएं वहावेल किच्चड़ एमना शरीर चारे तरफ एटलो गाढ़ जामी गयो हतो जेनाथी बाहर दिखाता नहोता। वाल्मीकि जेवी रीते पेला एनी अंदर खीजो राफड़ा नी अंदर तेवी रीते आ किच्चड़ नी अंदर आ भारतीय संस्कृति टूंक में आ बधु आपणुं ध्येय छे। अभी आपने आवा टूंक में आ प्रकार की कल्पनाओ छे ध्येय ऋषि मुनि हजारों वर्ष समाधि वगैरह एवं वर्णन वाँचा ज करीए आपणे। એટલે આ પ્રકારનું ધ્યેય ધરાવનારી આ સંસ્કૃતિ છે। પૃથ્વીમાં પ્રવિષ્ટ થઈ ગયા હતા જેની અંદર અનેક સંકટ ભર્યા હતા એવા કોટરની ભૂમિમાં આ મુનિ કિરાટ કિચડથી સંશ્લિષ્ટ ખભાવથી યુક્ત થઈને વિવિધ રહેતા હતા જેમ પર્વતની અંદર શિરા રહે તેવી રીતે આ મુનિ આ બધા કિચડમાં પૃથ્વીમાં આવેદ રહેતા હતા। ત્યાર પછી 300 વર્ષ વીતી ગયા પછી પૃથ્વીની કોટરમાં કારણ કે આમાં એનું શરીર એવું એવું છે એટલે જેટલા એટલે હવે 250-300-500-5000 વર્ષ જ્યાં સુધી આ પ્રકારની સમાધિમાં તેના શરીરમાં કોઈ વ્યવહાર જ ના થાય એટલા વર્ષ જીવે 300 વર્ષ વીતી ગયા પછી પૃથ્વીની કોટરમાં સંશ્લિષ્ટ સ્વયં જ નિગ્રહ અનુગ્રહ સમર્થ તથા આત્મસ્વરૂપતાને પ્રાપ્ત થયેલા મહામુનિ સમાધિ જાગ્યા પોતાની ઈચ્છાથી જાગ્યા 300 વર્ષ પછી। આવું તો વીત હવ્ય આ બધા ઉપાખ્યાનો યોગમાં શિષ્ટ વૈરહી કહે છે ગ્રંથકાર એવમ વીત હવ્યાદીનામ અપી વીત હવ્ય વગેરેના આવા જે સમાધિ છે ઉદાહરણીય આ સમાધિ પણ ઉદાહરણ તરીકે આપી શકાય। આ શેની ચર્ચા અભ્યાસની ચર્ચા છે અભ્યાસ વૈરાગ્યાભ્યામ એટલે કહ્યું કે અભ્યાસ અને વૈરાગ્ય વડે આ પ્રકારે તમે ચિત્તનો નિરોધ કરી શકો છો। તો અભ્યાસની વાત થઈ વૈરાગ્યની વાત કરે છે। વૈરાગ્યમ વૈરાગ્ય શબ્દ નાન્યતા જાતિ માં વૈરાગ્યમ દ્વેધમ વિરાગસ્ય ભાવ વૈરાગ્યમ વિગત રાગ યસ્માત સહ વિરાગ જેવો બધો રાગ ચાલી ગયો છે અને તે દ્વેષ પણ ચાલી ગયો છે। દ્વેષ ત્યારે જ હોય જયારે રાગ હોય, રાગ ના હોય તો દ્વેષ પણ ના હોય। રાગ અને દ્વેષ બંને એક સિક્કાની બે બાજુ સમાન છે। ક્યાંક દ્વેષ છે એનો અર્થ ક્યાંક રાગ હોવો જોઈએ, ક્યાંક રાગ છે એનો અર્થ ક્યાંક દ્વેષ હોવો જોઈએ હશે જ। રાગ એટલે દ્વેષ કરે છે ખબર ના પડે, દ્વેષ હોય એટલે સમજવું કે રાગ તો હોવો જોઈએ। તો વૈરાગ્યમ ના થાય વૈ દ્વેષ છે પણ સમજી લેવાનું રાગ અને દ્વેષ ને રાહિત ની અવસ્થા વૈરાગસ્ય ભાવ વૈરાગ્યમ તો વૈરાગ ની અવસ્થા ને વૈરાગ્ય કહે છે। તદ્વિધમ અપરમ પરમ છે એથી આ વૈરાગ્ય પણ બે કક્ષાનો બે પ્રકારનો કહેવા કરતા બે તબક્કાનો છે। બે વૈરાગ્ય નથી, એક વૈરાગ્યની બે અવસ્થા છે। છે દ્વિવિધમ બે પ્રકારનો કહેવામાં આવ્યો અપરમ પરમ છે એ એક અપર એટલે ઉતરતો વૈરાગ્ય પરળ ચર્યાતો વૈરાગ્ય એક થોડો ઉતરતો બીજો સર્વોત્કૃષ્ટ વૈરાગ્ય યતમાન વ્યતિરેક એકેન્દ્રિય વશીકાર ભેદૈહી આ ચાર પ્રકારના વૈરાગ્ય થયા। એટલે અપરમ ચતુર્વિધમ અપર વૈરાગ્ય કે ઉતરતો વૈરાગ્ય છે એની પણ આ ચાર અવસ્થા કઈ પેલું યતમાન પછી વ્યતિરેક એકેન્દ્રિય અને વશીકાર આ પ્રકારના ભેદથી અપરમ ચતુર્વિધમ અપર અર્થા ઉતરતો વૈરાગ્ય છે એ આ ચાર કક્ષાનો છે। મૂળ વૈરાગ્યની બે કક્ષાઓ થઈ અપર અને પર ઉતરતો અને ચડિયાતો એ ઉતરતા વૈરાગ્યને પણ ચાર કક્ષા કહેવામાં આવે। તત્ર આદ્યમ ત્રયમ અર્થાત સૂત્રેન સાક્ષાત ચતુર્થમ સૂત્ર તો વશીકાર જે છે અપર વૈરાગ્યની અંતિમ કક્ષા વશીકાર વૈરાગ્ય જે ઉતરતો વૈરાગ્ય છે એની ચોથી કક્ષા અંતિમ વશીકાર તત્ર આદ્યમ ત્રયમ અર્થાત સૂત્રેન
सूत्रकार पहला तृण नु सूत्र कहता नहीं, खाली वशीकार संज्ञा नु सूत्र कहे अर्थात सूचन अर्थापत्ति थी पहला तृण अपने समझी लेवाना। आ चौथी कक्षा क्यारे होय, पेली तृण कक्षा होय त्यारे। सूत्रकार अपना चौथी कक्षा वशीकार समझावे छे, ए द्वारा पहला तृण नु सूचन करे छे कि पेली तृण थई गई होय। अथा तो ब्रह्म जिज्ञासा, आम ब्रह्म जिज्ञासा स्पष्ट थी आपने सूत्रित करे छे। पण अथा कहेवाथी त्यार पछी एटले के साधन चतुष्टय संपत्ति छे एनो अर्थापति निर्देश करे कि ब्रह्म जिज्ञासा न होय जो साधन चतुष्टय संपत्ति न होय एने अर्थापत्ति कहेवाय। अन्यथा अनुपत्ति ही तीव्र वशीकार वैराग्य न होय जो पहला ना त्रण कक्षा नो वैराग्य न होय तो। अंतिम वशीकार वैराग्य से इन्हें स्पष्ट तरीके सूत्रित करे छे, सूत्र समझावे छे, पहला त्रण कक्षा ने सूचन करे छे। दुष्ट आनुश्रविक विषय वितृष्णस्य वशीकार संज्ञा वैराग्यम औ सूत्र कहो। दृष्ट એટલે જોયેલું, આનુશ્રવિક એટલે કે સાંભળેલું, જોયેલું આપણો અનુભવ, દૃષ્ટ આપણો અનુભવ જે વિષય, આનુશ્રવિક એટલે શાસ્ત્રમાં સાંભળેલું, વિષય વિતૃષ્ણસ્ય કારણ કે એવું છે ને કે એ બંને પ્રકારના વિષયમાં તૃષ્ણા રાહિત્ય, એટલે દુનિયાના વિષયમાં આપણને કદાચ તૃષ્ણા રાહિત્ય થાય, આ જીવનમાં ખત્તા ખાઈ ખાઈને આપણે થાકી ગયા ને કે આ દુનિયામાં કશું છે નહીં, આ સંસાર અસાર છે, એટલે મારે શું કરવું, મારે સ્વર્ગમાં જવું છે। આ બે બધા ધર્મો આ પ્રકારના છે, આપણો ધર્મ એ પ્રકારનો જ છે, કર્મકાંડની અંદર આ સ્વર્ગ ધ્યેય છે। તેમ ક્રિશ્ચિયાનિટીમાં ઇસ્લામ વગેરેમાં સ્વર્ગ કહો, પેરાડાઇઝ કહો, જન્નત કહો, જે કહો તે કહો, પણ એ ધ્યેય કેમ છે, અહીં કશું નથી। આ રીતે ક્રિશ્ચિયાનિટીનો પ્રચાર કેવી રીતે પહેલા એ કે જો તમે આ જીવન છોડીને તમને સ્વર્ગમાં પ્રાપ્ત, પેરાડાઇઝ પ્રાપ્ત થશે, એ લોકો આ અત્યારના મર્ત લોકોના જીવનમાં જે બધી મર્યાદાઓથી બધા બિચારા હવે થાકેલા અને ત્રાસેલા હોય, એમને આ પ્રકારનું વચન આપવામાં આવે કે તમને પેરાડાઇઝ પ્રાપ્ત થશે, સ્વર્ગ પ્રાપ્ત થશે, એટલે બધા એ વસ્તુ કરવા તૈયાર થાય। તેમ મુસલમાનોનો પણ આ દુનિયામાં કંઈ નથી, એટલે એ લોકોને મરવાની ચિંતા જ નથી, કારણ કે અહીં તો છે જ નહીં, આ દુનિયામાં જે છે ત્યાં જ છે બધું। આ પ્રકારે આનુશ્રવિક સાંભળેલું જ માત્ર છે, તો આ રીતે જોયેલા અને સાંભળેલા વિષયોમાં તૃષ્ણા રાહિત્ય, તો એને જોયેલામાં તો તૃષ્ણા રાહિત્ય કદાચ આવી જાય, પણ આ સ્વર્ગના એ બધા વર્ણન કરવામાં આવે, પેરેડાઇઝનું વર્ણન કરવામાં આવે, એમાં પણ તૃષ્ણાનું રાહિત્ય થવું જોઈએ। દુષ્ટાનુશ્રવિક વિષય વિતૃષ્ણસ્ય, આ વિરક્તનું વર્ણન કર્યું કે દુષ્ટ અનુશ્રવિક વિષયોમાં જેને વિતૃષ્ણા જન્મી છે તેવા વૈરાગ્યને શું કહે, વશીકાર સંજ્ઞા। આ પ્રકારનો જે યોગી છે એનું વૈરાગ્ય છે, વૈરાગ્યને વશીકાર કહેવામાં આવે, સંજ્ઞા એટલે નામ। તો દુષ્ટ સ્ત્રી અન્નપાન ઐશ્વર્ય મેતે દુષ્ટ વિષય વિતૃષ્ણસ્ય, બીજો ટૂંકમાં આ વિષય, આ જગતની અંદર સ્ત્રી અન્નપાન વગેરે ઐશ્વર્ય, એટલે ટૂંકમાં ઇન્દ્રિયના વિષયો હોય અને અહંકારના વિષયો હોય, ઐશ્વર્ય કે ખાવાનું નથી, ઐશ્વર્ય કોને તુષ્ટિ કરે, અહંકાર, એટલે ઇન્દ્રિયના વિષયનું સુખ, લાગણીના વિષયનું સુખ। લોકો બિચારા મા બાપો ઘરડા અમેરિકા જાય છે ને, માટે બી અમારા સંતાનો ત્યાં છે, ગમતું નથી આના વગર, એટલે અમારા દીકરા સંતાનો હોય, એમના પણ દીકરાઓ હોય, એનો આનંદ છે, અને હોય ટૂંકમાં એક એ પ્રકારનો છે એનો આનંદ, લાગણીનો આનંદ છે, પોતાના સંતાનનો, પોતાના પરિવારનો, અને એમના પણ એમનો પણ પુત્રો એટલે એમના સંતાનો, એનો આનંદ છે। એટલે એક તો ઇન્દ્રિયનું સુખ છે, બીજું છે આ લાગણીનું સુખ છે, ત્રીજું છે બુદ્ધિનું સુખ। અમેરિકા જઈએ સ્વામી, યુરોપ જઈએ છે, કેનેડા જઈએ છે, થાઈલેન્ડ, બેંગકોક, સિંગાપુર, શું છે આ નવું નવું જોવા માટે, બધું નવાનો અનુભવ પ્રાપ્ત કરવા માટે
कयु सुख है ए बुद्धि ना स्तर नु सुख है। थोड़ी लागणी पण अंदर आवे पण मां जे नवी नवी चमत्कार चमत्कारिक वस्तुओ छे बधी ये जोवा मळे तमने नवा ए प्रकार है तो आपणे बुद्धि उत्तेजित नवी नवी वस्तु जाणवा मळे छे। इंटरनेट वगैरह शेने माड़े छे नवा नवी साइट बधा शेने माड़े छे बुद्धि ने उत्तेजन मळे एटला माटे तो लागणी ने उत्तेजन मळे इंद्रिय ने उत्तेजन मळे लागे ने उत्तेजना मळे बुद्धि ने उत्तेजना मळे अहंकार ने उत्तेजना मळे। अहंकार ने क्या मळे सत्ता प्रतिष्ठा सम्मान ऐश्वर्य बधु प्राप्त थाय त्यारे अहंकार ने उत्तेजना मळे। आ चार कक्षा ना सुख छे पेला करता चढ़िया था इंद्रिय करता सूक्ष्म छे लागणी ना स्तर नु इधर सूक्ष्म छे बुद्धि ना स्तर नु इधर सूक्ष्म छे अहंकार ना स्तर नु। આ બધું ગણી લેવાનું ખાલી મેં કોઈ ખાવા પીવામાંથી મુક્ત થયા એટલે નહીં આ બહુ સ્તરના સુખ છે બધા એટલે આપણા મનમાં આ બધી ઘણી બધી વાસનાઓ છે એટલે સ્ત્રી અન્નપાનમ ઐશ્વર્યમેદ દુષ્ટ વિષય વિતૃષ્ણસ્ય દુષ્ટ કહો એટલે આપણે જે અનુભવી શકીએ છીએ સ્વર્ગ વૈદેહ્ય પ્રકૃતિલેયત્વ પ્રાપ્ત आनुश्रविक विषय अनुश्रव वेद है तत्व अधिकतः आनुश्रविका स्वर्गादय है। वेद में अनुश्रव शब्द सांख्य शास्त्र में प्रयोग शब्द आम पड़े अनुश्रव एटले कारण के गुरु जी बोले ना अपने सांभळी जाए वेद स्वयं तो आप वाँचता नहीं होता पर वेद नो हमेशा गुरु पास गुरु जी पास थी आप ज्ञान प्राप्त करिए बोले ना अपने सांभळी एटले अनुश्रव वेद ततः अधिगता वेद एटले शास्त्रो द्वारा प्राप्त थयेला विषय छे अनुश्रविका अनुश्रविक स्वर्ग आदे स्वर्ग वगैरह तत्रा वही तृष्ण ये विषय तृष्णा राहित्य स्वर्ग वैदेह्य अवच्छेद कोने खबर पड़े वैदेह्य शु कह देह रहिता वेदेहा देह वगरना આ ઋષિઓ કરણેશુ લીનાહ આ દેહમાં લીન નથી સમજે કરણમાં સૂક્ષ્મ શરીરમાં લીન છે એવા ઋષિઓને વિદેહ કહેવાય આવી અવસ્થાઓ છે। એથી આગળ પ્રકૃતિ લયત્વ પ્રાપ્ત અન્ય તો પ્રકૃતિ આત્માનો અભિમન્યમાના પ્રકૃતિ ઉપાસકા પ્રકૃત સાધિકારામેવ લીનાહ પ્રકૃતિમાં લીન થઈ ગયા એથી પણ સૂક્ષ્મ પછી અવ્યક્તા પુરુષ પર પછી પ્રકૃતિ અંતિમ સત્ય માને છે તેમાં લય થવું એ જીવનનું ધ્યેય માને છે જે લોકો સૂક્ષ્મ શરીરમાં લીન થવાનો એ ઋષિઓ અને બીજા કહેવાય છે પ્રકૃતિમાં લીન થયેલા આ બધી કોઈ સામાન્ય વસ્તુ નથી આ તો ટૂંકમાં આ બધી કક્ષાનું સુખ તો તદ વિષય વિતૃષ્ણસ્ય આ બધામાં પણ જેમની જે લોકો તૃષ્ણાથી મુક્ત એ પણ નહીં જોઈએ તવય તમને બધું મુબારક તવય વાહ તો નૃત્ય ગીતે આ લોકના ને પરલોક બધા તમે તમારી પાસે રાખો કેટલી વિતૃષ્ણા તો બધી વસ્તુને કોઈ ચલાયમાન જરા થયો નહીં। શંકરાચાર્ય મહારાજ કે જેમ સમુદ્ર ચલાયમાન સરોવર હોય ચલાયમાન ના થાય તેમ આ મહાત્મા છે નચિકેતા એના ચિત્તમાં કોઈ પ્રકારની વિચલિતતા આવે જ નહીં। દિવ્ય દિવ્ય આ તો સાને સાંભળેલું છે દિવ્યાદિ વિષય સંપ્રયોગ એ તો કહે છે નાનો એટલે વૈતૃષ્ણ માત્ર વૈરાગ્યમ હંત વિષય પ્રાપ્ત હોય તદસ્થિતિ વૈરાગ્યમ સ્યાદ ટૂંકા માત્ર તૃષ્ણાના અભાવના વૈરાગ્ય કહેતા હો વિષય પ્રાપ્ત હોય તદસ્થિતિ વૈરાગ્યમ ભાઈ વિષયો તમારી સમક્ષ આવે સાંભળેલી વસ્તુ મારે વૈરાગ્ય એક છે તમારી સમક્ષ આવે ને વૈરાગ્ય તો કે હા દિવ્યા દિવ્ય વિષય સંપ્રયોગે પી આ દિવ્ય વિષયો ને અદિવ્ય વિષયો જે છે એ તમારી સમક્ષ ઉપસ્થિત થાય ચિત્તસ્ય વિતૃષ્ણા ત્યારે ચિત્તને એમ કઈ કેમ થતું નથી દોષ વિષય દોષ દર્શિના ગમે તે વસ્તુ ઉપસ્થિત થાય તરત ચિત્ત એના દોષ દેખાડે દિવ્ય વિષય ભલે ઉપસ્થિત થાય તરત ચિત્ત કા દોષ દર્શનનો અભ્યાસ થયેલો છે ને
એ દોષ દર્શન અભ્યાસ ના કારણે આ ચિત્ત વિષયના દોષ દર્શન માં એટલું નિષ્ઠ છે કે ભલ ભલો વિષય ઉપસ્થિત થાય તરત એને દોષ દેખાય. ચિત્તસ્ય અનાભોગાત્મિકા એટલે કે છે વિષય દોષ દર્શિન પ્રસંખ્યાન બલાત. આ વિવેક ન બહતી અનાભોગાત્મિકા, આ બધા વિષયો પણ કોઈ પ્રકારની ભોગ બુદ્ધિ જન્માવી ન શકે. એટલે જો હે ઉપાદેય શૂન્ય, ભોગ બુદ્ધિ ન જન્મી એટલે એ વિષય હોય અહીં લઈ જાવ અહીંયા એવું પણ નહીં. હે ઉપાદેય શૂન્ય, આ જતું અહીંયાથી તો છૂટું એવું પણ નહીં, આ મળી જાય તો આનંદ એવું પણ નહીં. ભલે અપ્સરો એટલા નર નારાયણ વગેરે ઋષિઓની સમક્ષ આ પ્રકારે બધું વર્ણન કરવામાં આવે કે કામદેવે એમને એમના તપસ્યામાંથી વિચલિત કરવા માટે નઈન્દ્ર કામદેવને મોકલી અને એમની બધી સેના સાથે અપ્સરો નૃત્ય કરવા લાગી વગેરે વગેરે. તો આ ઋષિઓ તો કે આવો માતાઓ પેલી બિચારી સહિત ગભરાઈ કે હે શું થઈ ગયું આ, અને લગ ઋષિ કોપાયમાં તો એટલે તરત જ ત્યાં આગળ બિચારી ત્યાં એકદમ એમને પગે પડી કે ચિંતા ના કરો, એમના આશ્રમમાં છે આ બધાનો સત્કાર કરો, બધા સત્કાર કરીને પાછા મોકલે. એટલે આવા વિષયો ઉપસ્થિત થાય તો પણ હે ઉપાદેય શૂન્ય, આસંગ દ્વેષ રહીતા ઉપેક્ષા બુદ્ધિ, આસક્તિ પણ નથી અને દ્વેષ પણ નથી. તો વૈરાગ્યમાં દ્વેષ ના હોય, આસક્તિ રાગ તો ના હોય દ્વેષ પણ ના હોય. એટલે કે હે ઉપાદેય શૂન્ય, એટલે ભાગી જવાની પણ જરૂર નથી કશાથી. કોઈ વસ્તુને મેળવવાની જરૂર નથી, કશી વસ્તુ હોય તો ભાગવાની પણ જરૂર નથી. વશીકાર સંજ્ઞા, આ તો ઉતરતો વૈરાગ્ય છે પણ આ વશીકાર સંજ્ઞા, આ વૈરાગ્યની વશીકાર સંજ્ઞા આવી. વશીકાર સંજ્ઞા વૈરાગ્યમ, આ પ્રકારની તૃષ્ણા રાહિત્ય જેનામાં છે એવા યોગ્યના વૈરાગ્યને વશીકાર વૈરાગ્ય કહે છે. જાણીએ તો ખરા આપણે કે આવું છે દુનિયાની અંદર. બધાને મોક્ષ જ જોયે છે પણ આ બધી પણ જરૂરિયાતો છે ટૂંકમાં. એ કે છે કુતઃ પુન એમ ઇતિ અત્ર આહ પ્રસંખ્યાન બલાત, આ પ્રસંખ્યાનના બળથી એટલે વિવેક વિચારના બળ, આવી આવા શબ્દો વાપરે છે પ્રસંખ્યાન વગેરે વિવેક જ્ઞાન વગેરે માટે. તો કે છે તાપત્રય પરિદતા વિષયાણામ દોષ, આ વિષયનું દોષ દર્શન કેવી રીતે થયું? તાપત્રય પરિદતા વિષયાણામ, દરેક વિષયમાં આ દોષ રહેલો છે કે આધ્યાત્મિક આધિભૌતિક આદૈવિક આ ત્રણેય પ્રકારના સંતાપ થી ઘેરાયેલા છે. દરેક દરેક વિષય આ ત્રણ પ્રકારના સંતાપથી ઘેરાયેલો છે. એ પહેલા જોવું પડે, પાછું ખાલી કહેવાથી ના થાય. દિવ્ય વિષયમાં પણ આધ્યાત્મિક આધિભૌતિક આધૈવિક સંતાપ, એનું નામ છે પ્રસંખ્યાન બલાત. આ વિવેક વિચારના બળથી જુએ છે કે ભલ ભલા વિષય હોય એ પણ આ ત્રણેય પ્રકારના તાપથી ઘેરાયેલા છે, મુક્ત નથી ઘેરાયેલા છે. તાપત્રે પરિતતા ઘેરાયેલા હોવ વિષયાણમ દોષ તત્ પરિભાવનયા તત સાક્ષાત્કાર, માત્ર બુદ્ધિના સ્તરે નહીં પણ એ વસ્તુનો સાક્ષાત્કાર કે આ દોષ જો રહ્યો, જો આ દિવ્ય વિષય છે એમાં આ દોષ છે તરત દેખાય ને. એટલે વિવેકના અભ્યાસના બળે છેવટ એને દોષનો સાક્ષાત્કાર થાય, એટલે જુએ ને તરત દોષ દેખાય ને. નહીતર મનમાં આપણે કલ્પના કરવી એક વસ્તુ છે પણ એ વિષયને કારણે જે આપણને પ્રત્યક્ષ સુખ મળતું હોય એ પેલા પરોક્ષ વિવેકથી ના જાય, એટલે સાક્ષાત્કાર. ટૂંકમાં વિષયમાં જે સુખ જેટલું પ્રત્યક્ષ છે એટલું જ પ્રત્યક્ષ એનો દોષ એને છે, એને પ્રસંખ્યાન કહેવાય. આ પ્રકારના પ્રત્યક્ષ જ્ઞાન ને પ્રસંખ્યાન એટલે કહે છે કે પ્રસંખ્યાન બલાત. આ પ્રકારનું સ્પષ્ટ પ્રત્યક્ષ જ્ઞાન દોષનું એવા પ્રસંખ્યાના બળથી વિષય દોષ દર્શિન યોગીન, આવો વિષય દોષ દર્શી યોગી જે છે એને જો એની જે વૈરાગ્ય છે એને વશીકાર સંજ્ઞા, વશીકાર વૈરાગ્ય કહેવાય. યતમાન સંજ્ઞા, વ્યતિરેક સંજ્ઞા, એકેન્દ્રિય સંજ્ઞા, વશીકાર સંજ્ઞા જે ચતસ્ર સંજ્ઞા ઇતિ આગામીન. અહીંયા કહ્યું નથી ભાષ્યકારે, નથી કહ્યું
કે સૂત્રકાર પણ આગમ તો પરંપરાગત છે એટલે આચાર્ય છે એ કહે છે કે વૈરાગ યતમાન નું નામ છે વ્યતિરેક એકેન્દ્રિય વશિકાર આ ચાર કક્ષાના વૈરાગ્ય છે. રાગાદય ખરું કષાયા ચિત્તવર્તિન તહી ઇન્દ્રિયાણી યથાસ્વમ વિશેષુ પ્રવર્તન્તે તદ મા પ્રવર્તિષેત ન પ્રવર્તિષેત ઇન્દ્રિયાણી તત્તદ વિશેષુ વિશે તત પરિચય તત પરિપાચનાય આરંભ. પોતાનો જ રાગ રહે એને પકવવાનો આરંભ કરી આપણે કે જો ભાઈ આ ઇન્દ્રિયો તો સ્વાભાવિક પ્રવૃત્તિ છે વિષયોમાં મારી ઇન્દ્રિયો વિષયમાં પ્રવૃત્તિ આ શરૂઆત થઈ વૈરાગ્યની એને યતમાન સંજ્ઞા આપવામાં આવી. કયા પ્રકારે વૈરાગ્યનો પ્રયત્નનો આરંભ થાય એ કેવી રીતે થાય કે આ વિષયોની ઇન્દ્રિયોમાં સ્વાભાવિક પ્રવૃત્તિ છે તો કે છે ઇન્દ્રિય યથાસ્વમ વિશેષ પ્રવર્તન્તે ઇન્દ્રિયો પોતાની જાતે જ આ વિષયમાં પ્રવૃત્ત થતી હોય છે તદ મા પ્રવર્તિષત આ ઇન્દ્રિયો પોતાને પ્રવૃત્ત ન થાવ અને તેથી મારા મારા રાગ દ્વેષ છે એ ધીમે ધીમે પાકવા માંડે. કષાય પક્તિ આ કષાય કે રાગ દ્વેષ મલિનતા છે એ પાકે. જેમ સોને અંદર પેલી બધો કષાય મલિનતા હોય ને ત્યારે આપણે તો સોનું ઓળખાય પણ નહીં. પછી એ સોના એ લોકો લે અગ્નિમાં એને બધા પેલા પેલા ધોએ પછી અગ્નિમાં પેલા ધોઈને પેલો મળ કાઢી નાખે પછી અગ્નિમાં એને બરોબર તપાવે તો અગ્નિમાં બધી મલિનતા બળી જાય ત્યારે સુવર્ણ કેવું બને એકદમ ઝળકતું બને પ્રકાશિત બને તેજસ્વી બને. તેવું આપણા અંતઃકરણની અંદર આ બધા રાગ દ્રવ્ય મળ હોવાના કારણે અત્યારે અંતઃકરણમાં કોઈ પ્રકારની તેજસ્વીતા નથી ચમકારો ચમકાટ નથી ચળકાટ નથી. તો સોનામાં જેમ ચળકાટ ન ચળકાટ છે ખરો એના સ્વભાવમાં પણ પેલી મલિનતાને કારણે ચળકાટ પ્રગટ નથી. તો મન ચળકાટ વાળું જ છે તો રાગ દ્વેષ મલિનતાને કારણે એ મનનો ચળકાટ દેખાતો નથી તો શું કરવું પડે અગ્નિમાં આ બધી મલિનતાને આપણે પકવવી પડે. કષાય પક્તિ કયો આ વિવેક વૈરાગ્ય નો અગ્નિ છે એમાં આ રાગ દ્વેષ મલિનતા દીવનો પાકે એટલે દૂર થાય પડે. તો પરિપાચના આરંભ પ્રયત્ન આ પ્રકારે પોતાના રાગ દ્વેષ નો પરિપક્વ બનાવવા માટેનો આરંભ કરો એને યતમાન સંજ્ઞા આપ. વૈરાગ્ય છે ભાઈ આવું મૂલ્ય હોવું કે મારા મનમાંથી રાગ દ્વેષ ના જે મલિનતા દૂર થાવ એ પાકો આ ઇન્દ્રિયોની જે સ્વાભાવિક પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ દૂર થાવ આ પ્રકારે આવી જાતનો સંકલ્પ મનમાં જન્મવો અને તેથી વૈરાગ્ય માટેનું મૂલ્ય જન્મવું એ પણ પહેલી વસ્તુ છે. મૂલ્યસ્ય મૂલ્યમ વેલ્યુ ઓફ વેલ્યુ કે આ વેલ્યુ વેલ્યુએબલ છે આ વૈરાગ્ય મૂલ્ય છે અત્યંત મૂલ્યવાન છે મારે મારે પ્રાપ્ત કરવું છે અને આ પ્રકારનો પ્રયત્ન છે એનો હું પ્રારંભ કરું છું. આ યતમાન વૈરાગ્ય તો આરંભે સદી કેચિત કેચિત કષાયા પકવા આરંભ કરીએ એટલે કેટલાક કષાય કે મલિનતા છે એ પાકે પાકી ગયા પચ્યંતે કેટલાક પાકી રહ્યા છે પક્ષ્યંતે કેચિત કેટલાક પાકશે ઘણા બધા હોય ને કષાય એટલે એમાં કેટલાક રાગ દ્વેષ દૂર થયા કેટલાક દૂર થઈ રહ્યા છે બે દૂર થશે. તત્ર પક્ષમાણે બે પકવાનામ વ્યતિરેક અવધારણ વ્યતિરેક સંજ્ઞા વ્યતિરેક એટલે બેનો ભેદ સમજવો કે જો ફલા રાગ દ્વેષ છે એ પાકી ગયા આ રાગ દ્વેષ પાકવાના બાકી આપણે રાગ દ્વેષ ને ઓળખવા મોટી વસ્તુ છે. આપણા મનમાં રાગ દ્વેષ છે કષાય છે મલિનતા છે એને ઓળખવી અગત્યની છે અને એની સાથે કામ પાર પાડતા હોઈએ આ વૈરાગ્યથી દોષ દર્શનથી પ્રતિપક્ષ ભાવનાથી સત્કર્મથી કે વગેરે ભગવાન ભજન બધું હોય એ દ્વારા રાગ દ્વેષને આમાં ખાલી આટલું છે પણ આપણે મળે તો બધું છે. માત્ર આવો આંતરિક પ્રયત્ન દોષ દર્શનનો જ નહીં પરંતુ સત્કર્મ સ્વકર્મણા તમભ્યર્ચે પોતાના કર્મથી ભગવાનની આરાધના કરતા કરતા આ વિશ્વનો અનુગ્રહ પ્રાપ્ત કરવો સ્વ પ્રયત્ન કરવો બધું જ આ બધું ભેગું કરવાનું અંદર અને સાથે સાથે શાસ્ત્રનું શ્રવણ હોય એટલે વિવેક હોય આત્મા આત્મ વિવેક આ બધું જ
आ बधी वस्तु आपड़ा कषाय ने दूर करवा मददरूप छे। शास्त्र नु श्रवण, भगवान नु भजन अने आ प्रकारे आंतरिक प्रयत्न दोष दर्शन। तेमां क्या दोष पाकी गया अने क्या दोष पाकवाना बाकी छे एनो भेद तो जाणवो पड़े ने, एने व्यतिरेक आवी जातनी आपणामां आ भेद पारखवानी सूक्ष्मता आवे ए जे वैराग्य छे ने व्यतिरेक वैराग्य कहेवामां आवे। इंद्रिय प्रवर्तन असमर्थतया पक्वानाम औत्सुक्य मात्रेण मनसी व्यवस्थानम एक इंद्रिय संज्ञा। तो हवे इंद्रिय प्रवर्तन असमर्थतया पक्वानाम, हवे एटलू पाकी गया कि हवे आ राग द्वेष इंद्रिय ने प्रवर्तमान करवा समर्थ नथी। राग द्वेष हवे एटला क्षण एटला कक्षाए क्षीण थया कि हवे इंद्रिय प्रवृत्त करी शकता नथी। खाली उत्सुकता है विषय इंद्रिय प्रवृत्त थती नहीं, उत्सुकता मात्र रही गई है मन में। मनसी व्यवस्थान एक इंद्रिय संज्ञा, आ वैराग्य ने एक इंद्रिय वैराग्य कहवा। आ वाँचवा कारण शू के बहुत महत्व की वस्तु है, एट विवेक वैराग्य समाधि षटक संपत्ति मुमुक्षुत्व वैराग्य एट वैराग्यादि चतुष्टयम एवं कहवा आयु अपरोक्षानुभूति प्रारंभ श्लोक मंगलाचरण वैराग्य आदि चतुष्टयम वैराग्य ने आदि कहवा। तो विवेक और वैराग्य ना विवेक छे खबर क्या पड़े वैराग्य हो जाए। औत्सुक्य मात्र उत्सुकता हो एक इंद्रिय वैराग्य, औत्सुक्य मात्र निवृत्ति उत्सुक्य बनना हो। उपस्थितेश दिव्यादि विशेष उपेक्षा बुद्धि, दिव्य ने अदिव्य विषय अपनी उपस्थित था उत्सुकता पर ना थे अत्यंत उपेक्षा बुद्धि। जैसे संज्ञा त्रयात परा वशीकार संज्ञा, पहला त्रण करता जे पर छे अने वशीकार संज्ञा क्या हमारे वशीकार वैराग्य। ये तो जो पूर्वासाम चरितार्थ तत्वात, तो क्या भाई भाष्यकार कहू नहीं, टीकाकार से सूत्रकार केम ना कहू अने भाष्यकार केम, सूत्रकार तो जाने हमने सूचन कर अर्थात प्रतिदि सूत्रकार है पहली त्रण कक्षा वैराग्य नु सूचन कर वशीकार वैराग्य कहवा द्वारा, वो भाष्यकार केम स्पष्ट ना करू लेकिन टीकाकार कहे एता एव जो पूर्वासाम चरितार्थ तत्व, आ पहला ना त्रण कक्षा नो वैराग्य चरितार्थ क्यारे थाय आ वशीकार वैराग्य आवे त्यारे, अंते थी न पुसुक्ता ये त्रण ने जुदा कहवानी जरूर भाष्यकार ने लागी नथी माटे नथी कहू, पण ए तो अंदर छे तो खरुज। इदम अवदातम टूक में क्या कोई दोष नथी। आव प्रश्न तुम करो कि भाष्यकार के मैं त्रण नथी कहया, तमे मोटा उपाड़े कहो छो भाष्यकार कया समझी जवानो, के नहीं तो चौथु होय ज नहीं। एटले घणी वार आपणे एटलू कॉमन साइंस कॉमन नॉलेज जनरल नॉलेज क्या है सामान्य ज्ञान अपनी पास अपेक्षा राखे पी आगे वस्तु के आटल आप कर तो आप सामान्य ज्ञान तो है अपना मैं तो आ कशु समझ ना पड़े ने, कहीं तो विवेक वैराग्य शू कहीं तो समझ हो जो नहीं तो कशु समझ ना पड़े। आ चर्चा में समझ क्या पड़े कि एटली भूमिका हो तेरे ये तो कहू नहीं ते पे तो मान लीधु के आटलू हतु त्यार पी आग कर भाष्यकार आग वशीकार गयो एटले एने मानी लीधुं के आ त्रण तो जाने छे नहींतर आ चौथो होय ने ए ते टीकाकार भाष्यकार नो बचाव करे छे के बधुं बराबर छे। आ प्रकारे आ वशीकार संज्ञानी वात करो एटले कहे छे तत्राद्यम त्रयम अर्थात सूत्रेन, जेमां टीकाकार के ए वात अहींया कहे छे आद्यम त्रयम अर्थात सूचेन, કે પેલા ત્રણ કક્ષાનો વૈરાગ્ય છે એ અર્થાપત્તિથી સૂચિત થયો છે અને ચતુર્થમ સૂત્રથી ચોથો વૈરાગ્ય છે એને સૂત્રમાં સ્પષ્ટ રીતે બતાવે છે। બધું કહેવા જાય તો હજારો સૂત્રો થાય, એટલે સૂત્ર પોતે તો સંક્ષિપ્ત હોય જોડે જોડે એમાં અમુક અપેક્ષા અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા અથવા ત્યાર પછી એટલે જાણવું જ જોઈએ ને તમારે, નહી તો પછી આ સૂત્ર તમે હજી વાર છે તમારે ટૂંકમાં હજી તમારે પછી એકડી એકથી શરૂ કરો ને પછી મિડલ સ્કૂલ પ્રાઇમરી સ્કૂલ ને મિડલ સ્કૂલ ને હાઈસ્કૂલ ને કોલેજ ને ફલાણું આમ કરીને પીએચડી માં જઈને બેસીને પછી પૂછે કે શું 5 વધતા 5 એટલે શું, તો હજી ત્યાં જાઓ તમે
બધું ત્યાં કેવા બેસે ને એટલે અપેક્ષા હોય ને આપણી પાસે કે આટલું જાણી ના આવે છે એવું એ પોતે પણ સમજાવે છે સૂત્રકાર આ ચાર ચાર વસ્તુ એ કહે છે જો કે સરત પૃચ્છતા મેં આ વાંચ્યું કારણ કે વધારે સ્પષ્ટતાથી કહેવામાં આવ્યું છે સરત ચંદન વનિતા પુત્ર મિત્ર ક્ષેત્ર ધનાદયો દુષ્ટા દુષ્ટાનુશ્રવિકા વિષય વિતૃષ્ણસ્ય યોગિનઃ વૈરાગ્યમ વશિકાર સંજ્ઞા વૈરાગ્યમ તો દુષ્ટ વિષય કોને કહેવાય સરત ચંદન વનિતા પુત્ર મિત્ર ક્ષેત્ર ધનાદય બસ આ સરત ચંદ્ર વાણીદા તો ખરો બધાનું ઉમેરાયું પુત્ર મિત્ર ક્ષેત્ર ખેતર ધન વગેરે આ કેવા છે દૃષ્ટા એટલે હવે ઇન્દ્રિય વિષયો પણ આવ્યા લાલીના વિષય પુત્ર મિત્ર પણ આવ્યા ક્ષેત્ર વગેરે પણ આવ્યા ધન વગેરે પણ ઈશ્વર વગેરે પણ આવ્યું એ બધા સ્તરના જે સુખ મળે છે એ બધાનો આ સમાવેશ કરી નાખ્યો સરત ચંદ્ર વાણીદા કહે તો માત્ર ઇન્દ્રિયના વિષયો જ આવે દૃષ્ટા આનુશ્રવિક વેદ ઉક્તા સ્વર્ગ અનુશ્રવ એટલે વેદ તો વેદમાં સ્વર્ગ વગેરે જે વિષયનું વર્ણન કરવામાં આવ્યું એ આનુશ્રવિક છે તત્ર ઉભયત્ર સત્યાપી તૃષ્ણાયામ વિવેક તારતમ્યન યતમાનાદિ તત્ર ઉભયત્ર સત્યાપી તૃષ્ણાયામ આ ત્રણેયમાં તૃષ્ણા છે તો ખરી અત્યારે શરૂ કરીએ ત્યારે આ દૃષ્ટ વિષયમાં અને અદૃષ્ટમાં આનુશ્રવિક બધામાં આપણે તૃષ્ણા હોય તત્ર સત્યામી તૃષ્ણાયામ આ બંનેમાં તૃષ્ણા છે પણ વિવેક તારતમ્ય એમાં વિવેક ની ઉતરતા ચડિયાતાથી યતમાનાદિ વૈરાગ્યત્રયમ ભવતી ટૂંકમાં પહેલા ત્રણ પ્રકારના વૈરાગ્યમાં કઈ તૃષ્ણા છે પણ તારતમ્ય છે શરૂઆતમાં યતમાન અવસ્થામાં તૃષ્ણા સૌથી વધારે છે પછી બીજો પછી વ્યતિરેક તૃષ્ણા ઓછી થઈ પછી એકેન્દ્રિય એથી પણ ઓછી થઈ વશીકાર જરા પણ નથી એટલે કહ્યું કે સત્યાવી તૃષ્ણા પહેલા ત્રણ માં એટલે વિવેક તારતમ્ય તો વિવેક થી વૈરાગ્ય જન્મે ને તો વિવેક ના તાર અમે વિવેક એટલે માત્ર બુદ્ધિ નો નહીં પણ સાક્ષાત્કાર કહેવામાં આવ્યો એટલા માટે પ્રસંખ્યાન શબ્દ વાપરવામાં આવ્યો કે દોષ દર્શન તમને દોષ દેખાયા છે તો વિવેક નું તારતમ્ય એટલે દોષ ની દ્રષ્ટિ દોષ ના અનુભવ નું તારતમ્ય કે દોષ નો અનુભવ નથી થતો તો વૈરાગ્ય જન્મતો નથી મનમાં વિવેક છે હું બધું સમજ્યું છું કરો સ્વામીજી આ બધું મિથ્યા જ છે બધું મિથ્યા કરો પણ તો આ તો મારે જોઈએ જ કારણ કે એ મિથ્યા તો દેખાતો નથી દોષ હું બુદ્ધિમાં સમજ્યું છું કરો પણ દોષ દેખાતો નથી આમ પરોક્ષ જ્ઞાન ને પરોક્ષ જ્ઞાનમાં આટો તફાવત છે કે માત્ર બુદ્ધિના સ્તરે મનને ગમે તેટલું સમજાવે તો મન સમજતું જ નથી કારણ કે જ્યાં જોતું નથી ને એ જયારે જુએ ત્યારે પછી ના જાય કારણ કે ના જઈ અડક્યો એક આમ આમ પેલું ઘૂંટણે ભરતું ભરતું આમ દીવાનું પકડે આખો દાળ આપણને રોક્યા કરીએ આપણે ના હોય ત્યારે પકડે પછી પોતે ના જાય એકવાર આપણે કહીએ કે દજાય તો એ દજાય એટલે શું એને ખબર નથી દાજુ એટલે શું એને અનુભવ દાજુ આને પછી પોતે જ નહીં જાય બરોબર છે પેલા આપણે ઉભું કરીએ તો જાય પછી પોતે જ ઉભું કરતો થાય પોતે જ ના જાય આવી રીતે દોષ દર્શન દેખાયો અને સાક્ષાત્કાર કહેવાય તો પછી તેવી રીતે દોષ દર્શન ની જે તીવ્રતા જેમ જેમ વધે ને તેમ તેમ પછી આપણી તૃષ્ણા ઘટે એટલે કે યતમાનાદી વૈરાગ્ય ત્રયમ ભવતી આ પ્રકારે આ પહેલી ત્રણ કક્ષાનો વૈરાગ્ય છે જેમાં તૃષ્ણા ની હાજરી છે અસ્મિન જગત કેમ સારમ કેમ અસારમ એ ગુરુ શાસ્ત્રાભ્યામ જ્ઞાસ્યામ એ ઉદ્યોગ યતમાનત્વ જે હમણાં આ રીતે વાત કરી પેલા કહે કે મારી ઇન્દ્રિયોની વિષયમાં સ્વાભાવિક પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ ન થાવ એ મને યત્નનો પ્રારંભ કરું એ યતમાન અહીંયા શું કહે છે અસ્મિન જગતી વિવેક કોને કહેવાય એટલે વિવેકનું તારતમ્ય કહ્યું મને તો વિવેક શું છે અસ્મિન જગતે કેમ સારમ કેમ અસારમ એથી આ જગતમાં ભાઈ શું સાર છે અને શું સાર નથી એટલે ગુરુ શાસ્ત્રાભ્યામ જ્ઞાસ્યામિ આ ગુરુ શાસ્ત્ર ઉપદેશથી હું જાણીશ કે આ જગતના વિષયોમાં શું સાર છે શું સાર નથી શું ગુણ છે શું દોષ છે આ જગતમાં શું ગુણ છે અને શું દોષ છે એ હું ગુરુ અને શાસ્ત્ર
એટલે ગુરુજી શાસ્ત્રીય મદદથી જયારે એનું પ્રતિપાદન કરે એ દ્વારા આ જગતમાં શું સાર છે, શું શું ગુણ છે અને દોષ છે એ હું જાણીએ છીએ. ઉદ્યોગ આ પ્રકારનો ઉદ્યોગ કરવો, આ જાણવા માટેનો પ્રયત્નનો પ્રારંભ કરવો, યતમાન ત્વમ યત પ્રયત્ન કરવો, યતમાન એટલે પ્રયત્ન કરનાર, તો એને યતમાન ત્વમ આ યતમાન સંજ્ઞા વૈરાગ્ય. એક સ્વચિત્તે પૂર્વ વિદ્યમાનાનામ દોષણામ મધ્યે અભ્યસ્યમાન વિવેકેન એતાવંત પક્વા એતાવંત અવશિષ્ટ એ વિવેચન વ્યતિરેક. આપણે જોઈ ગયા કે સ્વચિત્તે પૂર્વ વિદ્યમાનાનામ દોષણામ મધ્યે પોતાના ચિત્તમાં પહેલા જે બધા દોષ કે રાગ દ્વેષ હતા એમાં અભ્યસ્યમાનેન વિવેકેન, એ વિવેક એટલે દોષ દર્શનના અભ્યાસને કારણે એતાવંત પક્વા, આટલો દોષ દર્શન કરી શકો માટે આટલા રાગ દ્વેષે પાકી ગયા, ખરી પડ્યા. અનાજ પાકે ને ખેતર ખરી પડે, પછી તે બધા દોષ પાકીને ખરી પડ્યા. એતાવંત અવશિષ્ટ હજી આ પાકવાના બાકી છે, આટલા એને તેથી ખરી પડ્યા નથી, એ પ્રકારનો વિવેક તો જ આપણે આગળ વધીએ ને. એટલે શું થઈ ગયું તો આપણે પિષ્ટ પેષણ ના કરીએ, જે જતા રહ્યા એને પછી આખું પછી દળ દળ કરી એવું પણ નહીં, આટલું દળાઈ ગયું, આટલું દળવાનું બાકી છે, એટલો વિવેક હોવો જોઈએ. એટલે એને વ્યતિરેક કહેવામાં આવ્યો, જે દળાયેલું દળ દળ ના કરીએ, દળાયું નથી એને રાખ્યું મૂક્યો નહીં, આટલા દોષ ખરી પડ્યા, આટલા ખરવાના બાકી છે, એ બંનેનો આ પ્રકારનો ભેદ સમજો, એનો જો વ્યતિરેક. એટલે વિવેકનું તારતમ્ય જ ક્યાં છે? દુષ્ટાં શ્રવિક વિષય પ્રવૃત્તે દુઃખાત્મત્વબોધેન તામ પ્રવૃત્તિ પરિત્યજ્ય મનસશ્ચ ઔત્સુક્ય માત્રેણ વિતૃષ્ણાવસ્થાન એકેન્દ્રિયત્વમ. દુષ્ટાશ્રવિક વિષય પ્રવૃત્તે, આ દુષ્ટ વિષયો અને આનુશ્રવિક વિષયો જે છે એ બધામાં પ્રવૃત્તે, આ બધામાં પ્રવૃત્ત થઈ ત્યારે દુઃખાત્મત્વ બોધેન, હવે બધાનું દુઃખ જોઈ ગયા છે, એટલે આ બધા જે રાગ દ્વેષ છે એમાં એટલે બધા વિષયોમાં જે દુઃખ દોષ છે એ દોષ બરોબર હવે જાણી ગયા છે. દુઃખાત્મત્વ બોધેન તામ પ્રવૃત્તિ પરિત્યજ્ય, અંતેથી આ દુષ્ટ કે અદૃષ્ટ કોઈ પ્રકારના વિષયમાં પ્રવૃત્તિ નથી, કારણ કે આ જોયું પેલું જોઈ લીધું, બધું મેં તો જોઈ લીધું સ્વામીજી, આ દુનિયામાં શું મળે છે એ જોઈ લીધું અને સ્વર્ગમાં શું બધું જોઈ લીધું, મારે કોઈ પ્રકારની પ્રવૃત્તિ નથી. તામ પ્રવૃત્તિ પરિત્યજ્ય, મારે બધી જ પ્રવૃત્તિનો ત્યાગ થઈ ગયો હવે. માણસ ઔત્સુક્ય માત્ર, ખાલી ઉત્સુકતા બાકી રહી છે, વિતૃષ્ણા એ પ્રકારની વિતૃષ્ણામાં સ્થિતિ, ઉત્સુકતા જ બાકી રહી ગઈ, પ્રવૃત્તિ નથી. અત્યાર સુધી તૃષ્ણામાં પ્રવૃત્તિ કરાવતી, હજી તૃષ્ણા છે કરી પણ પ્રવૃત્તિ નથી કરાવતી, માત્ર ઉત્સુકતા જન્માવે છે. તૃષ્ણાની એ સ્થિતિ, એ વૈતૃષ્ણની એ સ્થિતિને આ એકેન્દ્રિય વૈરાગ્ય કહેવામાં આવ્યો. વિતૃષ્ણત્વ વશીકાર, એ ઉત્સુકતા જેટલી તૃષ્ણા પણ ના રહી ત્યારે હવે એને વશીકાર વૈરાગ્ય કહેવામાં આવ્યો. તદિતમ અપરમ વૈરાગ્યમ અષ્ટાંગ યોગ પ્રવર્તકત્વેન સંપ્રજ્ઞાતસ્ચ અંતરંગમ. ઇદમ અપરમ, આ અપર વૈરાગ્ય, આ ચાર કક્ષાનો વૈરાગ્ય છે એને ઉતરતો વૈરાગ્ય કહ્યો. અષ્ટાંગ યોગ પ્રવર્ત, આપણે શું કરે? અષ્ટાંગ યોગમાં પ્રવૃત્ત કરે. ક્યાં સુધી લઈ જાય? સંપ્રજ્ઞાત સમાધિ સુધી લઈ જાય. માટે સંપ્રજ્ઞાત સમાધિનો અંતરંગ છે. અસંપ્રજ્ઞાતસ્ય તો બહિરંગમ, પછી અસંપ્રજ્ઞાત સમાધિ છે એમાં વૈરાગ્યનો પણ ઉપયોગ નથી. અંતરંગ તો એનો ઉપયોગ છે, આ વૈરાગ્યનો સંપ્રજ્ઞાત સમાધિ સુધી ઉપયોગ છે, પછીનો ઉપયોગ પૂરો થઈ ગયો. પછી તો અસંપ્રજ્ઞાત સમાધિમાં આ વૈરાગ્યનો પણ ઉપયોગ નથી. એટલે વશીકાર સુધી પણ, વશીકાર સંપ્રજ્ઞાત સુધી લઈ જાય, પછી કેવો છે? પરમ વૈરાગ્ય જોઈએ છે માટે અસંપ્રજ્ઞાત સમાજ માટે. ચાલો પછી આપણે ચર્ચા ચાલુ રાખશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ नमः। हरिः ॐ।